નવીબંધ સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ગઝલ પર્વના ત્રીજા દિવસે આપ સૌનું સ્વાગત છે. આજે ફરી કહું છું કે ડૉક્ટર અરવિંદ લાપસીવાળા કે જેઓ અમેરિકામાં રહે છે અને તેઓના સહયોગથી આપણા આખો કાર્યક્રમ થઈ રહ્યો છે. સુરેશભાઈ સમી બેઠા છે અને એમનો એટલો બધો ઉત્સાહ છે કે એમણે કહ્યું કે આ આખા કાર્યક્રમની જે પુસ્તક તૈયાર થશે એને માટે હું 10,000 રૂપિયા આગોતરા આપું છું. તો સાહિત્ય રસિકો, ગુજરાતી પ્રેમીઓ આપણે ત્યાં પણ છે જ અને એ રીતે આ પ્રકારના કાર્યક્રમ ચાલતા હોય. આજે ત્રીજા દિવસે ગઈકાલે બહુ સરસ વાત થઈ અને ત્રણેય વક્તાઓ ગૌરાંગ ઠાકર, ગુણવંત ઠક્કર અને જ્વલંત નાયક ત્રણેય સંગ્રહોને અલગ અલગ એંગલથી ટપાશ્યા. બહુ મહત્વની વાત છે કે બે તો ગઝલકાર હતા ને જ્વલંતભાઈ ગઝલ લખતા નથી પણ ગઝલ સમજે છે, પણ ત્રણ એમ અલગ અલગ એંગલથી આ સંગ્રહને તપાસ્યા અને આપણા સામે દરેક શહેર ખૂબ સરસ રીતે મૂક્યા. તો આપણે જ્યારે જેટલા ઊંડા ઉતરીએ, ખાસ કરીને વક્તા તો ઉતરતા જ હોય કારણ કે એ લોકો વાંચવાનું હોય, પણ આપણે શ્રોતાઓ પણ જેટલા ઊંડા ઉતરીએ એટલા ગઝલ એક જ શહેરના અનેક 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 અર્થ આપણે પામી શકીએ અને એ રીતે આપણો મકસદ પણ એ જ છે કે પુસ્તકો, સાહિત્યના પુસ્તકો વધુને વધુ ભાવકો સુધી પહોંચે. આજે અમે એક અલગ એંગલથી વાત કરવાના છે. જ્યારે કાર્યક્રમનો ફોર્મેટ નક્કી કરતા હતા ત્યારે નક્કી એવું કર્યું કે પ્રમુખ સમાપન નહીં કરે, પણ એની પાસે આ ગઝલની શાસ્ત્રીયતા વિશે વાતો કરાવીએ અલગ અલગ પ્રકારની અને એ રીતે ગઝલને વધુ સમજવા માટે આ એમના વક્તવ્યો આપણને ઉપયોગી થાય. ફરી પુસ્તકો પુસ્તકમાં પણ મૂકવા ત્યારે પણ આ વક્તવ્યો આપણને કામ લાગશે. તો રવિન્દ્ર પારેખ ગઝલમાં ભાષા કર્મ વિશે બોલશે. ડેનિસ જરીવાળા આમ બહુ બહાર આવતો નથી અત્યારે, શરીર તબિયત પણ વધી ગઈ છે, પણ મેં કીધું મેં ઘણા વખતે તમે જોયું, પણ આમ ગઝલનું મરમી છે. એ રઈસ મંજાના સંગ્રહ શબ્દ મારા સ્વભાવમાં જ નથી, એના પર મહેશ દાવડકર, નયન દેસાઈનો સંગ્રહ દરિયાનો આકાર માછલી એના પર, અને એની વિશિષ્ટતા એ છે કે નયન બહુ સહેલું સરળ લખે છે, પણ આ સંગ્રહ મારી મહેશ સાહેબ વાત છે કે થોડોક અઘરો છે અથવા એને પચાવવો એને સમજવો થોડોક અઘરો છે. એટલે નયને મહેશની સહાયથી મહેશે બહુ સરસ ચિત્રો આ સંગ્રહમાં મૂક્યા છે, એટલે ચિત્ર અને શબ્દ બંને સાથે મળીને ગઝલને ખોલી આપે છે અને ચિત્ર પણ ઉઘાડી આપે છે. તો એ રીતે મહેશ દાવલકર એનો અથવા કરાવશે. હેમંત મદરાસી લક્ષ્મી દોબરિયાની તાસીર જુદી છે એનો અસર કરાવશે અને આપણે સૌ માણીએ આ ત્રણેય સંગ્રહ વિશે ચિંતન વિનંતી. આભાર જનકભાઈ. અતિ ઉત્સાહી ગઝલના સ્વરૂપને ખૂબ ઝીણવટથી જોનારા ને એ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરનારા પત્રકાર ગઝલકાર ડેનિસ જડીવાલા ગુજરાત ગાર્ડિયનના પૂર્તિ વિભાગમાં સબ એડિટર છે. પત્રકાર તરીકે તેમણે ઉર્દુ ગઝલકાર રાજેશ રેડ્ડીથી માંડીને નવલકથાકાર ધ્રુવ ભટ્ટ જેવા અનેક સાહિત્યકારોના ઇન્ટરવ્યૂ લીધા છે. સરસ ગઝલો લખે છે. શરીફાબેન વિજયવાળાના નેતૃત્વમાં લિંગાયત સંપ્રદાયના ભક્ત કવિઓના કાવ્યના અનુવાદના નેશનલ પ્રોજેક્ટમાં સહ અનુવાદક તરીકેની સફળ કામગીરી કરી છે. ડેનિસ જરીવાલાનો એક શેર છે. લાખો પ્રયત્નો બાદ થયો સ્વચ્છ મન પ્રવેશ, એક લાલસાએ પાછો પ્રદૂષિત કરી દીધો. સરસ ગઝલો લખતા હોવા છતાં જાહેરમાં ગઝલકાર તરીકે આવવાનું ટાળી
નિજાદન માટે ગઝલ લેખન પ્રવૃત્તિ કરતા ડેનિસ જડીવાળા, રહીશ મન્યાના ગઝલ સંગ્રહ શબ્દ મારા સ્વભાવમાં જ નથી નો આસ્વાદ કરાવશે કવિ શ્રી રહીશ મન્યાનો એક શેર. લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, લાગે છે જ્યારે જીવનમાં કંઈ જ બચ્યું નથી, જીવનની એ નવી શરૂઆત હોય છે. ડેનિસ જડીવાળા. બોલવાનું શરૂ કરું એ પહેલા જનકભાઈનો આભાર માની લઉં, કેમ કે જનકભાઈને કારણે જ મને આ બીજી વાર રહીશભાઈ વિશે બોલવાની તક મળી છે. એટલે આભાર જનકભાઈ. અને હવે સીધું રહીશભાઈ વિશે અને એમના સંગ્રહ વિશે. ફૂલ પંખોડીનું સ્મિત, તારલાનું તેજ, ઝરણાની પ્રવાહિતા, સમુદ્રનું ઊંડાણ, કોયલની વાઘ છટા, ગજરાજની બુદ્ધિમત્તા અને વનકેસરીનું સ્વાભિમાન, આ બધું જ્યારે એક ખોળિયામાં ભેગું થાય તેને રહીશ મન્યાર કહેવાય. પહેલા શૈદા એવોર્ડ અને હાલમાં જ કલાપી એવોર્ડ જેમની કલગીમાં ઉમેરાયો છે તેવા આ કવિનું નામ ગઝલ ક્ષેત્રે હવે કોઈ પરિચયનું મોહતાજ નથી. અમીન આઝાદથી આરંભાયેલી સુરતના ગઝલકારોની પ્રલંબ પરંપરામાં રવિન્દ્ર પારેખ અને નયન દેસાઈ પછીની પેઢીનું એક ઝળહળતું નામ એટલે રહીશ મન્યાર, જેમણે પોતિકા અજવાળાથી ગઝલના ગામમાં સુરતનું નામ રોશન કર્યું છે. આ કવિ ગઝલની ગલીઓમાં લહેરથી ઘૂમ્યા છે ને સિદ્ધિના શિખરે તાટસ્થ્યથી ઝૂમ્યા છે. એ કહે છે કે ડૂબવાના ડરથી બેપરવા ગયા, ડૂબવાના ડરથી બેપરવા ગયા, શબ્દના ઊંડા કુવે તરવા ગયા, ને કો ઉપર છલ્લી ગતિ ફાવી નહીં, કો ઉપર છલ્લી ગતિ ફાવી નહીં, જ્યાં ગયા ત્યાં સાવ સોસરવા ગયા. કે નાટક હોય કે ગઝલ, અનુવાદ હોય કે ગઝલનું છંદ શાસ્ત્ર, આ કવિએ જે પાણીમાં પગ મૂક્યા છે ત્યાં સોસરવા જ ગયા છે. તો પછી એમને પ્રાણ જેટલી વહેલી ગઝલ ગંગામાં એ ઉતરે અને એમાં સોસરવા ન જાય તો જ નવાય. એટલે તો તેઓ કહે છે કે ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી, ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી, જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી, ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી, જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી, ને બહુ નજીક છે છતાં જાણું છું હું રહીશ, એ બહુ નજીક છે છતાં જાણું છું હું રહીશ, સ્પર્શી શકાય પુષ્પને ઝાંકળ થયા પછી, કે સ્પર્શી શકાય પુષ્પને ઝાંકળ થયા પછી. કવિ જાણે છે કે ગઝલના ગામમાં પ્રવેશવું હોય તો ઝળમળથી નહીં ચાલે, ત્યાં તો વરસવું પડે મૂસળધાર, વાદળ થઈને ખાલી થઈ જવાની તૈયારી હોય અને ઝાંકળ થઈને પુષ્પને અડવાની આવડત હોય તો ગઝલ દેવીની કૃપા ઉતરે. એટલે જે કહે કે દરિયો રેતાળ જિંદગીનો મળ્યો, દરિયો રેતાળ જિંદગીનો મળ્યો, પાર કરવા મળ્યું જહાજ ગઝલ, ના શેર બહુ જ સરસ છે એમનો, કે હાથ લાંબા કર્યા દુઆ માટે, હાથ લાંબા કર્યા દુઆ માટે, હાથ આવી અજાણતા જ ગઝલ, કે હાથ લાંબા કર્યા દુઆ માટે, હાથ આવી અજાણતા જ ગઝલ. ગઝલ એ તો ઈશ્વરે દીધેલી ભેટ છે, સહરાના રણને પણ શરમાવે એવો જિંદગીનો આ રેતાળ દરિયો તરવા માટે આ ગઝલ રૂપી ભેટ જ જહાજનું કામ કરે છે. ને રહીશભાઈને મન તો જિંદગી એ ગઝલ સાથેની એક વાતચીત જ છે. આ જિંદગીના બહુ માથાળા સ્વરૂપને આ ગઝલ જ એમની સામે ઉઘાડું પાડી આપે છે. તો આ ગઝલ જિંદગીનું સ્વરૂપ કઈ રીતે સમજાવે છે એમનો શેર જોઈએ, એક મતલા જોઈએ. કે જ્યારે હું શોધતો હતો રણમાં પડાવ દોસ્ત, જ્યારે હું શોધતો હતો રણમાં પડાવ દોસ્ત, ઘરમાં પતંગિયાની હતી આવ જાવ દોસ્ત, કે જ્યારે હું શોધતો હતો રણમાં પડાવ દોસ્ત, ઘરમાં પતંગિયાની હતી આવ જાવ દોસ્ત, અચ્છે દિનના બગીચાની આશાએ જીવતા જીવતા, જ્યારે થાકી હારીને રણમાં પડાવ નાખવાની તૈયારી કરતા હોઈએ ત્યારે જ
ઘરમાં ખુશી નામનું પતંગિયું ડોકાચ્યું કરીને ચાલ્યું જાય અને આપણને ખબર એ ન પડે. જિંદગીની આજ તો વક્રતા છે, માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે, માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે, ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે, માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે, ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે. આપણે ઉર્દુનું છંદશાસ્ત્ર જે છે, ગઝલનું જે છંદશાસ્ત્ર છે, એમાં ઘણા બધા અંગોને મહત્વ આપવામાં આવ્યું છે, પણ એમાં અરુઝમાં સૌથી વધારે જો મહત્વ કોઈને અપાયું હોય તો એ સહલે મુમતનાના શેરને અપાયું છે. સહલે મુમતના એટલે આભાસી સરળતા. આવા શેર પહેલી નજરે જુઓ તો એકદમ સરળ લાગે, પણ એના છેતરામના શબ્દોની ભીતર ભારો ભાર ઊંડાણ હોય. રહીશભાઈના આ શેરમાં પણ સરળતા અને ઊંડાણ બંને છે. રહીશભાઈ કહે છે કે જીવનની ગૂંચ ઉકેલતા ઉકેલતા આખી જિંદગી નીકળી જાય, પણ હાથમાં શું આવ્યું? તો કે માત્ર દોરા. અહીં આ શેરમાં માત્ર શબ્દો જ છેતરામણા નથી, પણ છંદ પણ છેતરામણો છે. ગાલ ગાના ચાર આવર્તનનો લય મધુર અને પ્રસન્ન છે, પણ આ પ્રસન્ન લયમાં કવિ એવી વાત મૂકે છે કે એને સાંભળતા જ અસ્વસ્થ થઈ જવાય. તમને સમજાય જ નહીં કે આ શેરમાં રહેલી વેદના માટે આ કહો કે આ શેરની સુંદરતાને બિરદાવવા માટે વાહ. જો કે સહેલે મમતાના સર્વશ્રેષ્ઠ હોવા છતાં ગાલિબની કૃપાથી ગઝલમાં અંદાજે બયાનું આકર્ષણ ક્યારેય ઘટ્યું નથી ને ઘટવાનું પણ નથી. અંદાજે બયા એટલે અભિવ્યક્તિની તરે જવાઈને ચુથ્થો થઈ ગયેલી વાતને કવિ એવી રીતે કહે કે એમાં સંજીવની ફૂંકાઈ. એનું એક ઉદાહરણ જોઈએ કે કોઈ અખબારી વાર્તાકાર હોય તો એ કહે કે એણે મારી સામે એક નજર ફેંકી ને હું ઢળી પડ્યો. પણ જો કોઈ ઘાયલ જેવો ગઝલકાર હોય તો એ કહે કે કસુંબલ આંખડીના એ કસબની વાત શી કરવી, કસુંબલ આંખડીના એ કસબની વાત શી કરવી, કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી, કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી. વાણીને વળ ચડાવવાનો આવો કસુંબલ કસબ રહીશભાઈને પણ સહજ છે. એક ઉદાહરણ જોઈએ. હા ધારણાથી વધારે મને મળ્યા પથ્થર, હા ધારણાથી વધારે મને મળ્યા પથ્થર, મને એ પ્રેમ ઉમળકાએ શિલ્પકાર કર્યો. આ શેરની બારીકે સમજવા જેવી છે કે હા ધારણાથી વધારે મને મળ્યા પથ્થર, મને એ પ્રેમ ઉમળકાએ શિલ્પકાર કર્યો. આમ તો છેક ઈસુના જમાનાથી પથ્થર ફેંકવાની વાત થતી આવી છે, એટલે એમાં નવું કંઈ નથી. પણ અહીં ખાસિયત એ છે કે કાવ્ય નાયકને ખબર છે કે અહીં તો પથ્થરો જ મળવાના છે, પણ એ ખબર નહોતી કે આ પથ્થરો ધારણા કરતાંય વધારે મળશે. ને સામાન્ય માણસ હોય તો એના મોઢામાંથી સમાજના, સ્વજનોના, દોસ્તોના આવા પથ્થરિયા સ્વભાવને માટે માત્ર બધું આ નીકળે. પણ આ કાવ્ય નાયક કયો શબ્દ વાપરે છે? તો કે પ્રેમ ઉમળકો. ને કેવો વેધક કટાક્ષ કવિએ કર્યો છે કે આ પ્રેમ ઉમળકો નાયકને શું કરે છે? તો એને શિલ્પકાર બનાવે છે. પીડાદાયક પથ્થરોને આનંદદાયક શિલ્પમાં તબદીલ કરવાની કળા આપે છે આ પથ્થરો. ઇતિ સિદ્ધમ. ગઝલનું અંદાજે બયા જેટલું જ બીજું મહત્વનું અંગ છે ઉષ્ણે ઠયા. ગઝલના શાસ્ત્રમાં આમ તો મારિફત એટલે કે આધ્યાત્મિકતા વિશે પણ વાત કરવામાં આવી છે, પણ એ બહુ ઓછા ગઝલકારોમાં જેનો અધ્યાત્મ તરફ ઝોંક ઝુકાવ વધારે હોય તેને એ હાંસલ થાય. પણ મુખ્યત્વે ગઝલકારોમાં અંદાજે બયા અને હુસ્ને ખ્યાલ હોય જ. હુસ્ને ખ્યાલ એટલે વિચારોનું સૌંદર્ય. વાત કે વિચારને આપણે 727 વગા પહેરાવીને રજૂ કરીએ, પણ જો એ મૂળ વિચારમાં સૌંદર્ય ન હોય તેનો કોઈ અર્થ નથી. એ લાશની ઉપર ઘરેણા પહેરાવ્યા હોય એના બરાબર છે. એટલે કવિએ આ સંગ્રહમાં હુસ્ને ખ્યાલની પણ પૂરી માવજત કરી છે. આ માવજતને માણવા તેમના સ્મરણ વિશેના બે શેર જોઈએ. પેલી દોસ્તવાળી ગઝલમાં એક શેરમાં રહીશભાઈ કહે છે
કે તારી સ્મૃતિઓ સાથ હવે હો સીધો સંબંધ, તારી સ્મૃતિઓ સાથ હવે હો સીધો સંબંધ, ન અંતરાય બન હવે વચ્ચે ન આવ દોસ્ત, કે ન અંતરાય બન ન હવે વચ્ચે ન આવ દોસ્ત. આ શેરને સમજવા રૂમીનો એક પ્રસંગ યાદ કરીએ. એકવાર એક કવિ એને પ્રિયતમાના વિરહમાં ડૂબીને કવિતા લખતો હતો. પ્રિયતમાથી ન જોવાયું કે મારા વિરહમાં બિચારા આટલી બધી દુઃખી દુઃખી કવિતાઓ કરે, એટલે એને થયું કે લાવ થોડું એને દર્શન આપું તો કદાચ એનો દિવસ સુધરી જાય, એ કદાચ ખુશ થાય. એટલે સીધી જ પ્રિયતમ પાસે ગઈ અને એને દર્શન આપ્યા. એની સામે જઈને ઊભી રહી અને એના ચહેરા પર આનંદની રેખાઓ શોધવા લાગી. એને એમ કે આ ખુશ થઈ જશે, પણ પેલો કવિ એની સામે ઊભેલી હતી, તેમ છતાં એને જોયું પણ નહીં અને એ તો વધારે દુઃખ અને દર્દ ભરી કવિતા કરવા લાગ્યો. એટલે પેલીને નવાઈ લાગી કે આ ભાઈ મારા માટે કવિતા કરતો હતો, વિરહમાં જૂરતો હતો, ને હવે હું એની સામે સાક્ષાત છું તો એ મારા વિરહની જ કવિતા કર્યા કરે છે. એટલે ત્યારે પેલી પ્રિયતમા પેલા પ્રિયતમને કહે છે કે કંબખ્ત, તું મારા પ્રેમમાં નથી પણ મારા વિશે તે કહેલી તારી કવિતાના પ્રેમમાં છે. એટલે આજના જમાનામાં એવું થઈ ગયું છે કે આપણે માણસોના પ્રેમમાં નહીં, માણસોની સ્મૃતિઓના પ્રેમમાં છે. આ સ્મૃતિઓ સાથે, આ અભાસ સાથે આપણે એટલું ગોઠી ગયું છે કે હવે જીવતો જાગતો દોસ્ત કે માશુકા આપણી સામે આવે ને તો એ પણ અંતરાય રૂપ આપણને લાગે. ગુજરાતી ભાષાની અમર ગઝલોમાં સ્થાન પામેલી એમની એક જાણીતી ગઝલનો આ શેર જોઈએ, એ પણ સ્મરણ વિશે જ છે. અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ પણ, અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ પણ, પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે. કે અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ પણ, પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે. જો આપણે સમયના ખોળે માથું મૂકી દઈએ ને તો જીગરજાનના મૃત્યુનું દુઃખ પણ ભૂલી જવાય, પણ જ્યારે કોઈ વાતને પૂરી સજાગતા અને સભાનતા સાથે ભૂલવા મથીએ ત્યારે ફરી ફરીને એ જ વસ્તુ આપણી આંખ સામે તરવરે તો પછી એ કઈ રીતે ભૂલાય. ને કદાચ એટલે જ ઈશ્વરને જો કોઈ સૌથી વધારે યાદ કરતું હોય ને તો એ નાસ્તિક જ હોય. કારણ કે નાસ્તિક જ ઈશ્વરને સૌથી વધારે યાદ કરી શકે, કારણ એને ઈશ્વરનો વિરોધ કરવાનો છે, અને એ વિરોધ કરવામાં ને કરવામાં એ ભક્ત કરતા પણ વધારે ઈશ્વરને યાદ કરશે. નવે ઈશ્વરની વાત નીકળી જ છે તો ઈશ્વરને થોડા આડે હાથ લઈ લઈએ આપણે, ને રેશભાઈને એના ઈશ્વર વિશેના થોડાક શેર જોઈએ. કે તાજુબ જો કહે કોઈ કે ક્યાંય નથી ઈશ્વર, તાજુબ જો કહે કોઈ કે ક્યાંય નથી ઈશ્વર, અમને તો બજારોમાં એ વેચાતો મળ્યો છે, અમને તો બજારોમાં એ વેચાતો મળ્યો છે. ને ઈશ્વરની સામે કોઈ ફરિયાદ ન હોય તો એને કવિ તો કેવી રીતે કહેવાય. એટલે આ કવિ પણ ફરિયાદ કરે છે કે બહુ કસ્યો છે તે સંસાર ચક્ર પર મુજને, બહુ કસ્યો છે તે સંસાર ચક્ર પર મુજને, ન પૂછ કોણે આ પથ્થરને ધરદાર કર્યો, ન પૂછ કોણે આ પથ્થરને ધરદાર કર્યો. સંસાર ચક્રની ને સાંપ્રત સમાજની આવી વરવી વિટંબણાઓને ઉજાગર કરતા તેમના કેટલાક ધારદાર શેર તમારી સમક્ષ રજૂ કરું છું. એમનો એક શેર છે કે ઉગે સૂર્ય મોડો તો ચાલે હે ઈશ્વર, ઉગે સૂર્ય મોડો તો ચાલે હે ઈશ્વર, સવા સાતની લેટ ન થાય લોકલ, કે ઉગે સૂર્ય મોડો તો ચાલે હે ઈશ્વર, સવા સાતની લેટ ન થાય લોકલ. આજની રેટ રેસમાં દોડતા માણસોને સૂર્યની વિસાત નથી તો માણસની તો શું એની કિંમત હોય. એટલે કવિ કહે છે કે માત્ર એક પળ કઠે કોઈનો અહીં અભાવ, માત્ર એક પળ કઠે કોઈનો અહીં અભાવ, બીજી પળથી વિકલ્પો વિચારાય છે. કે માત્ર એક પળ કઠે કોઈનો અહીં અભાવ, બીજી પળથી વિકલ્પો વિચારાય છે. આ શેરનો આસ્વાદ કર, હમણાં હાલમાં જ એમની કોલમમાં ઉદયનભાઈ આ શેરનો આસ્વાદ કરાવ્યો છે. એમાં બહુ સરસ એક વિધાન એમને ટાંકેલું કે આ અભાવમાં આપણે વિકલ્પો કેવી રીતે વિચારતા હોઈએ છીએ. તો ઉદયનભાઈ કહે
કે સાત જન્મનો સાત નિભાવવાની વાત કરનારો પતિ પત્નીની સ્મશાન યાત્રામાં જ બીજા લગ્ન વિશે વિચારતો હોય છે. એટલે માત્ર એક પળ કઠે કોઈ નો હોય અભાવ, બીજી પળથી તો વિકલ્પો વિચારવાનું શરૂ જ થઈ જાય છે, ભલે સાત જન્મના કોલ ને વાયદા હોય. ને આવી સંવેદનહીનતાની પરાકાષ્ઠા ક્યારે આવે? તો રેશભાઈ કહે કે રસ્તાઓ ઉપર મકાનોમાં હત્યા થતી રહી, રસ્તાઓ ઉપર મકાનોમાં હત્યા થતી રહી, મંદિરમાં દેવળોમાં તપસ્યા થતી રહી, રસ્તા ઉપર મકાનોમાં હત્યા થતી રહી, મંદિરમાં દેવળોમાં તપસ્યા થતી રહી. આજ આપણે આ ધર્મની ધર્મનું વર્વ સ્વરૂપ છે કે જ્યાં હત્યાઓ થાય છે તેની કોઈને ચિંતા નથી, અને જપ માળાને કીર્તન ભજનની લોકો ચિંતા કરે છે. હા, તો આવા વરવા સમાજમાં જીવવાનું હોય અને એમાં જ શ્વસવાનું હોય ત્યારે કોઈ પણ સંવેદનશીલ કવિ વ્યથિત થયા વિના ન જ રહે, એ સ્વાભાવિક છે. ને અમે કવિતાને જેટલું આનંદ સાથે નથી બન્યું તેટલું પીડા સાથે ને ઉદાસી સાથે વધારે બન્યું છે. ને પીબી અંગ્રેજ કવિ પીબી શૈલીએ તો કહ્યું છે કે અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઓફ સેડેસ્ટ થોટ્સ. આપણા સૌથી મધુર ગીતો એ જ છે જેમાં સૌથી કરુણ વાતો કરવામાં આવી છે. ને આપણો ભારતનો તો આદિ કાવ્ય છે રામાયણ, એ આદિ કાવ્ય જ વેદનાના ચિત્કારમાંથી જન્મેલું છે. હા, તો એ વાલ્મીકિના વંશજો વેદનાની વાત ન કરે તો કેમ ચાલે? ને એટલે જ રહીશભાઈનો આ સંગ્રહ આપને ચકાસીએ તો ઘણું બધું વૈવિધ્ય તમને જોવા મળશે. પણ રહી રહીને આપણને એવું લાગે કે જેમ સૂર્યમુખી અંતે સૂર્ય તરફ જ વળે, તેમ આ કવિ અંતે તો ઉદાસી વેદના વ્યથા ને પીડા તરફ જ પોતાનું મોઢું ફેરવે છે. એ કહે છે કે સગપણ વગર સંબંધના વિવરણ વગર મળી, સગપણ વગર સંબંધના વિવરણ વગર મળી, સદભાગ્યે પીડા અમને પડોજણ વગર મળી. ને અંતે તો જીવવાનું એ કારણ બની ગઈ, અંતે તો જીવવાનું એ કારણ બની ગઈ, આ વેદના અપાર જે કારણ વગર મળી. આ આખી ગઝલ જ વેદનાના વિવિધ આયામો રચી આપે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ બધા કવિઓ આટલું બધું ખુશાલી અને બધું હોય છે, આટલી બધી સિદ્ધિ હોય, કીર્તિ હોય, પ્રતિષ્ઠા હોય, મોભો હોય, પૈસા હોય, તેમ છતાં વારે વારે ઉદાસી તરફ કેમ જાય, વારે વારે પીડા તરફ કેમ જાય? એવો પ્રશ્ન આપણને સહજ થાય કે દર્દ આટલું દુઃખદ છે, આટલું દારૂણ છે, તેમ છતાં કવિ માંગી માંગીને દર્દ જ કેમ માંગે? તો એનો જવાબ પણ રહીશભાઈ આપે કે પ્રથમ વેદના ઘર કરે, પ્રથમ વેદના ઘર કરે વેદ પ્રગટે, પ્રથમ વેદના ઘર કરે વેદ પ્રગટે, કરે કોણ ત્યારે દવાની ઉતાવળ. જો વેદનામાં જ વેદ પ્રગટાવવાની મંત્ર શક્તિ રહેલી હોય તો કયો કવિ એનાથી છૂટવાનું વિચારી શકે? એટલે જ તેમના પહેલા સંગ્રહ કાફિયાનગરથી માંડીને હાલ તાજેતરમાં લખાયેલી એમની નવી નક્કોર ગઝલોમાં પણ કવિએ વેદનાની આ સંજીવનીને બરાબર ઘૂંટી છે. જોકે રહીશભાઈ માત્ર નિરાશા દુઃખ દર્દની જ વાત કરી છે એવું પણ નથી, એ આશા ને સારી વાત આશાની વાતો પણ કરે છે. અને જ્યારે આશાની વાત કરે છે, સારી વાતો કરે છે, ત્યારે એને પણ એની ચરમ સીમાએ પહોંચાડે છે. એમનો બહુ જાણીતો શેર ચિંતનભાઈ હમણાં શરૂઆતમાં કીધો કે લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, જીવનની એ નવી જ શરૂઆત હોય છે. કવિતાનો કર્તવ્ય ધર્મ સમજાવતા રમેશ પારેખ કવિતામાં કહેલું કે કવિતાએ શું કરવાનું હોય? કવિતાએ અપઘાત કરવા જનારના પગમાં બેડી બનવાનું હોય. આ શેર આ કર્તવ્ય ધર્મને અક્ષરશઃ નિભાવે છે. આમ સંગ્રહમાંથી પસાર થઈએ તો આસ્વાદકની રીતે અથવા ભાવકની રીતે આપણે નજર કરીએ તો આપણે ઘણી બધી સારી વાતો દેખાય, પણ જો આપણે વિવેચકના ચશ્મા પહેરીએ તો થોડા ખાંખા ખોડા કરવાની, થોડીક કીટી કસ્તર કાઢવાની પણ આપણને ટેવ પડી જાય. એટલે આ સંગ્રહમાંથી પસાર થયો તો સારી વાતો ઘણી દેખાય, પણ ક્યાંક ક્યાંક થોડીક ખામીઓ પણ દેખાય. અને એક આખો સંગ્રહ જોતા એવું લાગ્યું કે ક્યાંક સરેરાશ ગઝલો પણ પ્રવેશી ગઈ છે,
ક્યાંક એવું લાગ્યું કે શબ્દને સાચવવા જતા અર્થે થોડુંક વધારે ભોગવવું પડ્યું છે, તો ક્યાંક વિચાર એટલો હાવી થતો દેખાયો કે કવિતા હળવેકથી થોડી સરકી જતી હોય એવું લાગ્યું. પણ આ સંગ્રહની પહેલી આવૃત્તિ વાંચ્યા પછીનું મારું નિવેદન છે, કવિએ 2011માં એમના પહેલા સંગ્રહ અને બીજા સંગ્રહની સંયુક્ત આવૃત્તિ એટલે કે આ સંગ્રહની બીજી આવૃત્તિ બહાર પાડી છે. એ જો તમે એ સંગ્રહ જો તો તમને જોવા મળે કે રેશભાઈએ પહેલા જે આવૃત્તિ હતી તેની 75માંથી 10 ગઝલો એક ઝાટકે રદ કરી નાખી છે, ને બીજી 4 ગઝલોને જે સરેરાશ શેર હતા એને ટૂંકાવીને ચોટદાર મુક્તક તરીકે આપણે સમક્ષ પેશ કરી છે. એટલે આ એક કવિ તરીકે આપણામાં કેટલી સજાગતા હોય તે દર્શાવે છે, ને રેશભાઈમાં એ સજાગતા છે. ને એ સજાગતા આજના જમાનામાં બહુ જરૂરી છે, કારણ કે આજે તો ફેસબુક પર 50-100 લાઈક મળે એટલે કવિ પોતાને મીર ગાલિબ કે મરીઝ સમજવા માંડે, ગઝલ કોઈ મેગેઝિનમાં છપાય એટલે જાણે શિલાલેખ થઈ ગઈ, અને સંગ્રહમાં છપાય એટલે તો બ્રહ્મ વાક્ય થઈ ગઈ એવી ભ્રાંતિ આજના કવિઓ સેવતા હોય છે. એટલે એવા જમાનામાં રહીશભાઈ એમની કવિતાને સતત મઠાડતા રહ્યા છે, એમના શેરોને સતત સુધારતા રહ્યા છે, એ નોંધનીય ઘટના છે. કવિ ભલે સંગ્રહના શીર્ષકમાં કહે કે શબ્દ મારા સ્વભાવમાં જ નથી, પણ શબ્દ સાથેની એમની આટલી લીલાઓ જોયા પછી એવું કહેવું પડે કે રહીશભાઈ શબ્દ તમારા સ્વભાવમાં જ નહીં, શબ્દ તમારી રગ રગમાં ને તમારા રોમ રોમમાં છે. કોઈ નદી પર્વત પરથી પડે ને ત્યારે એ પોતાના તમામ ધોમ તમામ સાથે નીચે ખાબકતી હોય, બહુ જુસ્સો હોય ત્યારે, પણ જેવી મેદાનમાં આવે ત્યારે શાંત ગહન ગંભીર થઈ જાય. કાફિયાનગરથી શબ્દ મારા સ્વભાવમાં સુધી રેશભાઈની આ યાત્રા નદી જેવી છે. 22 વર્ષની ઉંમરે પ્રકાશિત કરેલો એમનો પહેલો સંગ્રહ, એમાં યૌવન સહજ વેગ છે, તરવરાટ છે, કંઈક નવું કરી દેખાડવાની અદમ્ય તત્પરતા છે. આ વેગ, આ તરવરાટ, આ તત્પરતા પછીના સંગ્રહમાં ધીરે ધીરે ઓસરતા જાય છે અને પ્રગલ્ભતા અને ગાંભીર્ય ધારણ કરે છે. ને શરૂઆતમાં જ્યારે એ લખતા થયા ત્યારે એમને જે એમના તરતના પુરોગામીઓ હતા, મુકુલ ચોકસી કે હેમંત શાહ કે ઉદયન ઠક્કર, તે બધાની થોડી થોડી અક્ષરો તમને પહેલા સંગ્રહમાં દેખાય, પણ બીજા સંગ્રહમાં એ બહુ ઝડપથી એ બધી જ અસરોમાંથી બહાર આવે છે અને આપણને બીજા સંગ્રહમાં શુદ્ધ રહીશ મન્યાર મળે છે. ને એમના મારે સમાપન હવે કરું, થોડું લાંબુ થઈ ગયું એવું લાગે, તો સમાપનમાં એમના ત્રીજા સંગ્રહનો બહુ જાણીતો થયેલો એક શેર ટાંકું કે ગમની ગહેરાઈ ગઈ, ગમની ગહેરાઈ ગઈ, ઉર્મીની ઊંચાઈ ગઈ, ગમની ગહેરાઈ ગઈ, ઉર્મીની ઊંચાઈ ગઈ, બસ ગઝલમાંથી મનોજાઈ રમેશાઈ ગઈ. ગમની ગહેરાઈ ગઈ, ઉર્મીની ઊંચાઈ ગઈ, બસ ગઝલમાંથી મનોજાઈ રમેશાઈ ગઈ. ગુજરાતી ગઝલે 2003માં મનોજાઈ ગુમાવી ને 2006માં રમેશાઈ ગુમાવી, પણ ગુજરાતી ગઝલને રહીશાઈ મળી છે એ પણ કઈ નાની સૂની ઘટના નથી. હું એવું અતિશયોક્તિ ભર્યું વિધાન નહીં કરું કે રહીશ મન્યાર વગર ગુજરાતી ગઝલની કલ્પના જ ન થઈ શકે, ના કદાચ રહીશભાઈ પોતે પણ એવું ના કહે, પણ એટલું જરૂર કહીશ કે કોઈક સરોવર હોય ને તે સરોવરમાં સ્વચ્છ નીતર્યા નીર હોય તો એ સરોવર સુંદર જ લાગે, પણ જો એ સરોવરમાં સુગંધિત કમળ ખીલેલા હોય તો એ સરોવરની શોભામાં 4 ચાંદ લાગી જાય છે. રહીશ મન્યાર ગુજરાતી ગઝલના સરોવરમાં ઉગેલું એ સુગંધિત કમળ છે. આ કમળને મારા હૃદય કમળથી પોંખું છું, ને કમળની પાંખડી જેવા એમના સંગ્રહને માણવાનું તમને સૌને આહવાન આપું છું, ને આટલું કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. કારણ કે માનવ મનને અલગ અલગ એંગલથી જોવાની તપાસવાની કળા હસ્તગત હોવાથી એમની ગઝલોમાં એક નોખો જો માણસ આપણને જોવા મળે છે. વર્ષોથી ચિત્ર શિક્ષક તરીકે શાળામાં સેવા આપી, ભીડથી ભીતર સુધી એમનો ગઝલ સંગ્રહ. કવિ શ્રી કિરણસિંહ ચૌહાણે એમની શ્રેષ્ઠ ગઝલોનો સંગ્રહ સંપાદિત કર્યો છે. એમનો એક શેર, દોસ્ત ભીતરથી હોય જ્યાં યાત્રા,
દોસ્ત, પિત્તળની હોય જ્યાં યાત્રા ત્યાં ઉતાવળ કે હાહાઈ નથી. પિત્તળથી યાત્રા હસતા રમતા કરી શકતા હોવાથી જેમના ચહેરા પર કાયમ હાસ્ય રમતું રહે છે એ મહેશભાઈ ડાવડકર દરિયાનો આકાર માછલીનો આસ્વાદ કરાવશે. નયનભાઈ દેસાઈનો પણ એક શેર જોઈ લઈએ. મન મળે છે મુકાનીના વેશમાં સામો, મને મળે છે મુકાનીના વેશમાં સામો, થયો છે મારો ખુદ પડછાયો પણ બાગી. મહેશભાઈ ડાવડકર. આદરણીય નાનું બાપા રવિન્દ્રભાઈ, જનકભાઈ, પ્રથમ તો જનકભાઈનો ખૂબ ખૂબ આભાર કે આ આસ્વાદ કરવા મને તક આપી. અને આપ સૌ મિત્રો, મેઘાણી એવોર્ડ અને કલાપી એવોર્ડથી વિભૂષિત, કદમાં નાના છતાં ગઝલના વિશ્વમાં વિરાટ સ્વરૂપ ધરાવનાર કવિ શ્રી નયનભાઈ દેસાઈની પ્રયોગશીલ કવિતા પર આખું ગુજરાત આફરીન છે. અત્યાર સુધી નયનભાઈએ ગુજરાતી ભાષાને માતબર સંગ્રહો આપ્યા છે. માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, આંગળી વાળી અક્ષર મોકલું, મુકામ પોસ્ટ માણસ, ઉર્દુ ગઝલ સંગ્રહ ધૂપ કા સાયા, સમંદર બાજ માણસ, કેર ઓફ નયન દેસાઈ, તજમીનાત, અનુષ્ઠાન તેમજ સમગ્ર કવિતાને પ્રકાશિત કરતો કાવ્ય સંગ્રહ નયનના મોતી. આ બધા સંગ્રહોમાં ભાવ, ભાષા, અભિવ્યક્તિ અને એમાં પ્રયોગોના અઢળક ઉદાહરણો આપણને મળી શકે છે. કવિતાને સમર્પિત આ કવિ પોતાના સર્જન વિશે કહે છે. વાણીમાં વય ખરી પરા કવિતા લખી રહ્યો છું, કે વાણીમાં વય ખરી પરા કવિતા લખી રહ્યો છું, શબ્દો લઈ ખરે ખરા કવિતા લખી રહ્યો છું, ને ભાષા સજાવ છંદની દે પાથરી ચટાય, કે ભાષા સજાવ છંદની દે પાથરી ચટાય, ઓછી પડે ન સરભરા કવિતા લખી રહ્યો છું. નયનભાઈનો એફટેક ગઝલ સંગ્રહ દરિયાનો આકાર માછલી, આ સંગ્રહનો આસ્વાદ કરવાનો વિશેષ આનંદ એટલે છે કે આ સંગ્રહમાં હું ચિત્ર સ્વરૂપે જોડાયેલો છું. આ સંગ્રહની વિશેષતા એ છે કે મેં દોરેલા એફટ્રેક ચિત્રો પરથી નયનભાઈએ 72 જેટલી ગઝલો લખી છે. એફટ્રેક ચિત્રો પરથી એફટ્રેક ગઝલો લખાઈ હોય એવું ગુજરાતી સાહિત્યમાં આ પ્રથમ પુસ્તક છે. એફટ્રેક આર્ટ એટલે અમૂર્ત ચિત્રકલા. આ વિશ્વ આંખે જે દેખાય છે એ તો છે, પણ જે નથી દેખાતું એવું પણ વિશ્વ છે. અને એટલે જ આ વિશ્વથી મોટું વિશ્વ મન સાથે જોડાયેલું છે, અને એટલે ચિત્ર અને કવિતા એ બંને નિરામય રીતે જોડાયેલા છે. એબ્સ્ટ્રેક્ટ એટલે વૃક્ષને ડાળી નથી, પણ જોનારને અહેસાસ થાય કે ડાળી છે, તેને હાથ લગાવવાથી ડાળીનો અહેસાસ થાય. ટૂંકમાં એબ્સ્ટ્રેક્ટ એટલે જે નથી તે છે, ને જે છે તે નથી. એબ્સ્ટ્રેક્ટનો મૂળ સિદ્ધાંત તો એ છે કે આપણે અવાસ્તવિકતામાં વાસ્તવિકતા શોધવાની હોય છે. એટલે ચિત્રોમાં આડી અવળી રેખાઓ ભલે બે ચાર હોય, પણ એમાં જીવનનો ધબકાર ઝીલી શકાય છે. આ સમગ્ર આ સંગ્રહના ચિત્રોમાં મેં સૂર્યને ક્યાંક કાળો ચિત્ર્યો છે એને હું મારી અનુભૂતિની તીવ્રતા સમજું છું. જ્યાં મેં પથ્થરો ચિત્ર્યા છે તેને મેં જિંદગીનું રૂપક સમજ્યું છે. આ સંગ્રહમાં મેં મોટે ભાગે પ્રતીકોનો સહારો લીધો છે. કંઈક અલગ જ અનુભૂતિ આ ચિત્રો દોરતી વખતે અનુભવી છે. આ સંગ્રહમાં મારી રેખાઓ અને નયનભાઈના શબ્દોની જુગલબંધી છે. આ સંગ્રહમાં વળાંક લેતી લયબદ્ધ રેખાઓ પણ ક્યારેક શબ્દ બનીને બોલી ઉઠી છે. એબ્સ્ટ્રેક્ટ ચિત્રોના પડઘા ગઝલમાં ઝીલીને કેવા જાનદાર શ્રી નયનભાઈએ આપ્યા છે એના કેટલાક ઉદાહરણ જોઈએ. આ સંગ્રહની પ્રથમ ગઝલના ચિત્રમાં લયાંકિત રેખાઓ દ્વારા ઉછળતા દરિયાના મોજાઓમાં માછલીને એકરૂપ થતી કંડારવામાં આવી છે, જેમાં માછલી અને દરિયો એકબીજામાં ભળી જતા હોય એવો આભાસ થાય છે. આ ચિત્ર પરથી સર્જાયેલો મતલબ જુઓ કે આપાર માછલીઓ ઓપાર માછલીઓ, કે આપાર માછલીઓ ઓપાર માછલીઓ, દરિયાનો સાવ સાચો આકાર માછલીઓ, કે આપાર માછલીઓ ઓપાર માછલીઓ, દરિયાનો સાવ સાચો આકાર માછલીઓ. આમ તો પાણીનો કોઈ આકાર હોતો નથી, પાણીને જ્યાં જેવી જગા મળે એ આકારમાં ઢળી જતું હોય છે. અહીં ચિત્રનું પ્રતિબિંબ શબ્દોમાં આબાદ રીતે કવિએ ઝીલ્યું છે.
માછલી વગરના દરિયાની કલ્પના થઈ શકતી નથી. દરિયાનો સાચો આકાર તો માછલી જ છે એમ કહી કવિએ માછલી અને દરિયાના સંબંધની નિકટતા સુંદર રીતે વર્ણવી છે. આ ગઝલનો બીજો શેર પણ માણવા જેવો છે. ડૂબી જતી કો નૌકા ને ખારવાની ચીસો, કે ડૂબી જતી કો નૌકા ને ખારવાની ચીસો જોઈ રહી છે કેવી લાચાર માછલીઓ, કે ડૂબી જતી કો નૌકા ને ખારવાની ચીસો જોઈ રહી છે કેવી લાચાર માછલીઓ. દરિયાના તોફાનમાં મોટા જહાજ હોય કે નાનકડી નૌકા, એ ક્યારે ડૂબી જાય એ કહેવાય નહીં, પણ ગમે તેવું દરિયામાં તોફાન આવે માછલી કદી ડૂબી શકતી નથી. તરવામાં માહિર આ માછલીની નાચારી કવિએ બખૂબી બતાવી છે કે ઊંડે ઊંડે તરતી આ માછલીઓ ડૂબતાને કદી બચાવી નથી શકતી. આ માછલીની વિવશતા કવિએ સરસ રીતે વ્યક્ત કરી છે. માછલી તરી શકે છે પણ કોને બચાવી શકતી નથી. આ સંગ્રહમાં નયનભાઈનું આગવું ભાષાકર્મ અને અભિવ્યક્તિની તાજગી એ આ સંગ્રહના મજબૂત જમા પાસા છે. બીજા એક ચિત્રમાં અવાવરું કુવાની આસપાસ અસ્તવ્યસ્ત વિખેરાયેલી રેખાઓ દ્વારા ચહેરાઓને ઉપસાવવામાં આવ્યા છે. કુવાના મુખ પર ઉદાસ આંખોનું રેખાંકન અને કુવાની ઉપર વમળયુક્ત રેખાઓ દ્વારા કુવાની ગહેરાઈ દર્શાવવામાં આવી છે. આ ચિત્ર પરથી થયેલો મતલબ જુઓ કે બાકી શરીર કંઈ નથી ચહેરો છે દોસ્તો, કે બાકી શરીર કંઈ નથી ચહેરો છે દોસ્તો, ઓળખ અટક ને નામનો પહેરો છે દોસ્તો, કે બાકી શરીર કંઈ નથી ચહેરો છે દોસ્તો, ઓળખ અટક ને નામનો પહેરો છે દોસ્તો, આ શરીર કંઈ નથી ચહેરો છે દોસ્તો. આમ કહી કવિએ ચહેરાનું મહત્વ કેટલું હોય છે એ સમજાવ્યું છે. માણસ પ્રથમ તો ચહેરા દ્વારા જ ઓળખાતો હોય છે, પણ માણસે એના પર નામ અટકનો પહેરો લગાવી દીધો હોય છે. માણસના ચહેરા પરથી વળગણના સઘળા નકાબ દૂર થાય તો એ અસલી ચહેરો વ્યક્ત થઈ શકે છે. તો માણસના નકાબ ઉપર કંઈક સંકેત કરતો આ શેર છે. આગળ બીજો એક શેર જોઈએ, આ ગઝલનો બીજો શેર, કે માણસ સુધી કઈ રીતે પહોંચી શકે કોઈ, કે માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ, દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો, કે માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ, દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો. કુવાના મુખ પર કંડારેલી આંખોને પોતાના શેરમાં ગૂંથી લઈને કવિ કહે છે, માણસ પણ કુવા ઊંડા કુવા જેવો હોય છે. માણસ સુધી પહોંચવું સહેલું નથી. હા, કુવાનું કદાચ તળિયું મળી જાય, પણ માણસનું તળિયું ના મળે. માણસને પામવો સહેલું નથી, કંઈક એવો સંકેત આ કવિએ શેર દ્વારા પ્રગટ કર્યો છે. ને આટલા વર્ષોના પ્રચુર ગઝલ સર્જનને કારણે અનુભૂતિ અને તેની અભિવ્યક્તિ પરત્વે આ કવિની લડાણ ઘડાઈ ગઈ છે, જે એમની રચનાઓમાં ઢોકાઈ છે. બીજા એક ચિત્રમાંથી એમણે બે ત્રણ જે શેર કહ્યા છે એની વાત કરીએ. આકાશ તરફ પ્રાર્થનાની મુદ્રામાં ચહેરાનું રેખાંકન અને એના હાથમાં મણકાની માળા, એ ચિત્ર પરથી થયેલો આ મતલબ જુઓ કે રેખામાં કેદ છે એ લસરકામાં કેદ છે, કે રેખામાં કેદ છે એ લસરકામાં કેદ છે, છેટું બધું ને મનના હર મણકામાં કેદ છે. અહીં કવિએ મનને મણકા જેવું કહ્યું છે. મણકાની માળા ફેરવતા ફેરવતા માણસનું મન પણ મણકા જેવું જળ બની જાય છે. માણસ રોજ માળા ફેરવે છે, પણ જીવનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બસ માણસના હાથ યંત્રવત માળા ફેરવતો રહે છે. આમ કવિએ આ શેર દ્વારા જબરો કટાક્ષ કર્યો છે. અન્ય એક ચિત્રમાં અસંખ્ય અર્ધવિડાયેલી આંખોની વચ્ચેથી સૂર્ય ઉગતો દર્શાવ્યો છે અને કેટલીક આંખો પીગળતી બતાવી છે. આ ચિત્ર પરથી કવિનો મતલબ જુઓ કે સૂરજ વિશેની દંતકથા સાંભળ્યા પછી, કે સૂરજ વિશેની દંતકથા સાંભળ્યા પછી લોકો રડે છે એકબીજાને મળ્યા પછી. અહીં કવિએ ચિત્ર પરથી શબ્દનું ચિત્ર દોર્યું છે. આ જ ગઝલના બીજા શેરમાં તગઝલનો ભાવ વ્યક્ત થાય છે. શેર છે કે એણે પૂછ્યો છે ચાહવાનો અર્થ શું કહું, કે એણે પૂછ્યો છે ચાહવાનો અર્થ શું કહું, પાણીમાં ક્યાં રહે છે બરફ ઓગળ્યા પછી,
કેણે પૂછ્યું છે ચાહવાનો અર્થ શું કહું? પાણીમાં ક્યાં રહે છે બરફ ઓગળ્યા પછી? બરફ ઓગળી જાય પછી એ પોતાનું બરફ પણ ગુમાવી દે છે. ચાહવામાં પણ માણસે બરફની જેમ પોતાના અહમને ઓગાળી નાખવો પડે છે, તો જ એને ચાહવાનો અર્થ સમજાય છે. નયનભાઈની કવિતામાં નાજુક ભાવો, પ્રેમ, વિરહ, ચિંતનથી ઉભરાતી કંડિકાઓમાં નયનભાઈ કેટલા ઊંચા ગજાના શાયર છે તેની પ્રતીતિ આપણને થાય છે. સમાધિસ્થ આંખોના એક ચિત્રમાં પાપડની જગ્યાએ બે પાંદડાઓ રેખાંકિત કરેલા છે. જમીન પર સમાધિમાં ડૂબેલો એક ચહેરો ઉપસી આવતો બતાવ્યો છે. એની આસપાસ સૂકા ઝાડનું રેખાંકન કરેલું છે. આ ચિત્ર પરથી સર્જાયેલો મતલબ જુઓ કે આંખોને પેલે પાર સમાધિનું વિશ્વ છે, કે આંખોને પેલે પાર સમાધિનું વિશ્વ છે, આવે જો તું લગાર સમાધિનું વિશ્વ છે. આસન જમાવી ખાલી આંખો મીચીને બેસવાથી સમાધિના વિશ્વમાં જઈ શકાતું નથી. સમાધિના વિશ્વમાં પ્રવેશવા માટે સ્થૂળ આંખોની પેલે પાર જવું પડે. સ્થૂળ આંખો બંધ થાય અને અંદરની સૂક્ષ્મ આંખો ખુલે તો જ સમાધિના વિશ્વમાં પ્રવેશી શકાય. આ જ ગઝલનો બીજો શેર કે ડૂબી જવાનું હોય છે ખુદમાં ખદબદી, ભૂલી બધા વિચાર સમાધિનો વિશ્વ છે. માણસનું મન નિર્વિચાર થાય, કારણ કે એ જ આરે આવતું હોય છે, ને નિર્વિચાર થાય તો શૂન્ય અવસ્થામાં પહોંચી શકે ને તો જ સમાધિનો અનુભવ થઈ શકે, એવી કંઈક વાત કવિ આમાં કરી છે. આગળના એક ચિત્રમાં રાફડા રદ્દી પ્રયોજીને નયનભાઈએ જે ગઝલ લખી છે એની સાથે ચિત્ર કંઈક આ પ્રકારનું છે. રેખાઓના થોડા ઘણા લસરકા દ્વારા ઊંચા મકાનોનું રેખાંકન અને મકાનોની આસપાસ એકબીજામાં ગૂંથાયેલી રેખાઓ દ્વારા ચિતરેલા રાફડા અને રાફડામાંથી ફેન કાઢી ડોકાતા નાગ. આ ચિત્ર સાથેનો મતલબ જુઓ કે દર્પણ પૂછે છે એમ બતાવીને રાફડા, કે દર્પણ પૂછે છે એમ બતાવીને રાફડા, ચહેરા ફરે છે કેમ સજાવીને રાફડા. માણસ ભીતર જેવો હોય છે તેવો બહાર દેખાતો નથી, એના ચહેરા પર માનસિક રાફડા બાજેલા હોય છે. દર્પણને પણ આ બાબતનું આશ્ચર્ય થાય છે અને એથી દર્પણ પણ પ્રશ્ન પૂછે છે કે માણસ શા માટે ચહેરા સજાવીને ફરે છે. ભલે માણસ ચહેરાની સજાવટ કરે પણ આખરે એની બનાવટ છતી થઈ જતી હોય છે. આજ ગઝલનો બીજા શેરમાં કવિ કહે છે, અંદરથી શક્ય છે કે મણી પણ મળે, કે અંદરથી શક્ય છે કે મણી પણ મળે, પહેલા કરો તપાસ હટાવીને રાફડા. કે અંદરથી શક્ય છે કે મણી પણ મળે, પહેલા કરો તપાસ હટાવીને રાફડા. માણસ પોતાની ભીતર બાજેલા રાફડા હટાવીને જુએ તો જ એને ખબર પડે કે એની ભીતર કેવો ખજાનો છે. આ રાફડા દૂર થાય તો જ આપણી ચેતનાનો નાગમણી ઝળહળી ઉઠે. અવિદ્યાના રાફડા દૂર થાય તો આત્માનો સાચો પ્રકાશ પામી શકાય છે. આમ આધ્યાત્મ ભાવને પ્રગટ કરતો આ શેર આપણને ભીતર જવાની પ્રેરણા આપે છે. આ ગઝલમાં રાફડા રદ્દી પ્રથમવાર પ્રયોજાય છે. નયનભાઈએ રદ્દીફ કાફિયા ગઝલના બંધારણ બાબતે સતત પ્રયોગો કરતા રહીને ગઝલની સ્વરૂપ તરીકેની અનેક શક્યતાઓ તાગી છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં આ કવિ સતત નાવીન્યનો સંચાર કરતા રહે છે. અન્ય એક એબ્સ્ટ્રેક્ટ ચિત્રમાં બે આંખોની વચ્ચેથી ઉગતો સૂરજ અને આંખોની નીચે ઘૂમરાતું પાણી, એમાં માછલી અને એની આસપાસ અસંખ્ય પરપોટા. આ ચિત્ર પરથી લખાયેલો મતલબ આ પ્રમાણે છે કે જળમાં રહે ને જળસી હવસ પણ નથી તને, કે જળમાં રહે ને જળસી હવસ પણ નથી તને, મૃગજળને પી જવાની તરસ પણ નથી તને. સુંદર રીતે કવિ અહીં તરસ અને હવસનું ધોરણ બતાવ્યું છે. તો બીજા શેરમાં કવિ કહે છે, આ કોની શોધમાં તું તરે છે ઓ ગુદબુદા, કે આ કોની શોધમાં તું તરે છે ઓ ગુદબુદા, તારા વિશે વિચારવામાં રસ પણ નથી તને. કે આ કોની શોધમાં તું તરે છે ઓ બુદબુદા, તારા વિશે વિચારવામાં રસ પણ નથી તને. ભલે બુદબુદાનું સ્વરૂપ અલગ છે પણ આખર એ પાણીનો જ અંશ છે. પાણીમાં બુદબુદા સર્જાય અને પાછા પાણીમાં જ ભળી જતા હોય છે, કારણ કે બુદબુદા પાણીથી અલગ નથી. કવિ આપણને આપણી તરફ ઇશારો કરીને કહે છે કે આપણે પણ પ્રકૃતિનો અંશ છીએ અને આખરે પ્રકૃતિમાં જ ભળી જવાના છીએ. પંચભૂતમાં
પંચભૂતથી બનેલું, પંચભૂત પંચતત્વથી બનેલું શરીર પંચમહાભૂતમાં ભળી જવાનું છે, પણ આ વિશે માણસને વિચારવામાં રસ નથી કે પોતાનું અસ્તિત્વ શું છે ને આખરે ક્યાં જવાનું છે. પોતાના અસ્તિત્વનો વિચાર કરવા માટે વિવશ કરતો આ શેર ખૂબ જ સુંદર રીતે નયનભાઈએ વ્યક્ત કર્યો છે. આ જ ગઝલનો બીજો શેર પણ માણવા જેવો છે. શેર છે કે સૂરજ ડૂબી ડૂબીને દરિયો થઈ ગયો, કે સૂરજ ડૂબી ડૂબીને દરિયો થઈ ગયો, આશ્ચર્ય એનું કોઈ દિવસ પણ નથી તને, કે સૂરજ ડૂબી ડૂબીને દરિયો થઈ ગયો, આશ્ચર્ય એનું કોઈ દિવસ પણ નથી તને. પોતાનામાં જ ગળાડૂબ રહેતા માણસને ડૂબતા સૂર્યની સુંદરતા જોવાની ફુરસત નથી. માણસ ભૌતિક આનંદમાં એટલો ડૂબેલો રહે છે કે પ્રકૃતિમાંથી મળતા સાત્વિક આનંદને માણી શકતો નથી, અને એને ક્યારેય પ્રકૃતિથી એને ક્યારેય પ્રકૃતિની લીલાનું આશ્ચર્ય પણ થતું નથી. નયનભાઈની એક વિશેષતા એ છે કે તે ભિન્ન ભિન્ન પરિવેશ પર આધારિત કાર્યો કરે છે અને તેમાં બારીક વિગતોનો સખત અસબાબ ખડો કરે છે. અન્ય એક એબ્સ્ટ્રેક્ટ ચિત્ર પરથી લખાયેલી ગઝલનો મતલબ છે. ચિત્ર કંઈ આ પ્રમાણે છે કે આકાશ તરફ જોતા એક ચહેરાની આંખમાં ઉગેલું વૃક્ષ અને એની ડાળીએથી ચહેરા પર ખરતા પાંદડા. આ ચિત્ર પરથી થયેલો મતલબ છે કે ચહેરામાં છે તિરાડ ને તિરાડમાં અમે, કે ચહેરામાં છે તિરાડ ને તિરાડમાં અમે, ખરતા રહ્યા જે પાંદડા એ ઝાડમાં અમે. તિરાડ અને ખરતા પાંદડાની પ્રતીક દ્વારા કવિ માણસના વિખેરાતા અસ્તિત્વ તરફ સંકેત કરે છે. તો કવિ બીજા શેરમાં કહે છે કે ઊંડા ઢુવામાં રેતમાં ઉતરી ગઈ હશે, કે ઊંડા ઢુવામાં રેતમાં ઉતરી ગઈ હશે, મીરાને શોધતા રહ્યા મેવાડમાં અમે. કે ઊંડા કુવામાં ઊંડા ઢુવામાં રેતમાં ઉતરી ગઈ હશે, મીરાને શોધતા રહ્યા મેવાડમાં હવે અમે. ઈશ્વર તો કણકણમાં સમાયેલો છે, મીરા પણ ઈશ્વરને પામીને કણકણમાં સમાઈ ગઈ. મીરા મેવાડ સુધી સીમિત નથી રહી, એ તો કણકણમાં સમાઈને વૈશ્વિક ચેતનામાં ભળી ગઈ છે, અને લોકો તો મીરાને ખાલી મેવાડમાં શોધતા રહ્યા. નયનભાઈની કવિતાની સીધી અને પ્રગાઢ નિસ્બત માણસ સાથે છે. નયનભાઈની કવિતાનો માણસ જેટલો આજનો છે એટલો અતીતનો પણ છે. નયનભાઈના કાવ્યો માણસના મુખ્ય લક્ષણો છે. બીજા એક ચિત્ર પરથી લખાયેલી કવિતા, એ ચિત્ર કંઈક આ પ્રમાણે છે કે ખરતા પાંદડાઓની વચ્ચે ઉભેલી સ્ત્રીની આસપાસ ખરેલા પાંદડાઓમાં ઉદાસ આંખને કંડારવામાં આવી છે. આ ચિત્ર પરથી વિરહનો ભાવ વ્યક્ત કરતો મતલા છે કે કોરાએ પાંદડાઓ એ પાનખરનો કિસ્સો, કે કોરાએ પાંદડાઓ એ પાનખરનો કિસ્સો, સૌનો છે એકલા ક્યાં તારાનગરનો કિસ્સો. તો બીજા શેરમાં તગઝલનો ભાવ વ્યક્ત કરતો આ શેરમાં કવિ કહે છે, હા ગામમાં બન્યો હતો વર્ષો વીતી ગયા, કે હા ગામમાં બન્યો હતો વર્ષો વીતી ગયા, એકાદ આડી અવળી મીઠી નજરનો કિસ્સો. કે વર્ષો હા ગામમાં બન્યો હતો વર્ષો વીતી ગયા, એકાદ આડી અવળી મીઠી નજરનો કિસ્સો. પ્રણયના કિસ્સામાં શબ્દો કરતા નજરથી વધારે વાત થતી હોય છે. મીઠી નજર શબ્દ પ્રયોજી કવિએ પ્રણયની મીઠાશ સરસ રીતે વ્યક્ત કરી છે. અહીં મરીઝનો જાણીતો શેર યાદ આવે છે કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. અન્ય એક એબ્સ્ટ્રેક્ટ ચિત્રમાં હથેળી પર સૂર્યને રેખાંકિત કર્યો છે. સૂર્યની આસપાસ આકાશમાંથી ખરતા પીછા ચિત્રેલા છે અને પીછાઓમાં આંખોને કંડારેલી છે. આ ચિત્ર પરથી સર્જાયેલો મતલા કવિ કહે છે કે ડૂબી રહ્યું છે લાલ ઘૂમ પશ્ચિમે ટપકું એક, કે ડૂબી રહ્યું છે લાલ ઘૂમ પશ્ચિમે ટપકું એક, પૂરું થઈ ગયું ફરી સૂરજનું છટકું એક. કે ડૂબી રહ્યું છે લાલ ઘૂમ પશ્ચિમે ટપકું એક, પૂરું થઈ ગયું ફરી સૂરજનું છટકું એક. ટપકું અને છટકું કાફ્ય ગઝલમાં પહેલી વખત વપરાયા છે. આ કાફ્ય ગઝલમાં સહજતાથી આવ્યા છે. ડૂબી રહ્યું છે લાલ ગુમ પશ્ચિમે ટકું એ, આ મિશ્રામાં આથમતા સૂર્યને કવિએ આબાદ રીતે ઝીલ્યો છે. આ મિશ્રામાં કવિએ સાંજનું દ્રશ્ય આબેહૂબ ઝીલ્યું છે. તો બીજા શેરમાં કવિ કહે છે, પીછા ઉડે છે સાંજના કો કવિ કહે, કે પીછા ઉડે છે સાંજના કો કવિ કહે, ફૂટી ગયું છે આભમાં રંગોનું મટકું એક. કે પીછા ઉડે છે સાંજના કો કવિ કહે,
ફૂટી ગયું છે આભમાં રંગોનું મટકું એક, આ શેરમાં પણ મટકું કાફ્યું કેટલી સહજતાથી કવિએ પ્રયોજ્યો છે. આકાશમાં રંગોનું મટકું ફૂટ્યું છે અને આખું આકાશ રંગબેરંગી થઈ ગયું છે. કવિએ અહીં સાંજને શબ્દો દ્વારા રંગબેરંગી ચિત્રી છે. આ આખા સંગ્રહમાં ગઝલો અને ચિત્રો એકબીજાના પૂરક બન્યા છે. આખા સંગ્રહમાં રેખાઓ અને શબ્દો એકબીજામાં અંકોડા ગૂંથીને ચાલતા અનુભવાય છે. આ સંગ્રહમાં કેટલાક સ્વતંત્ર શેરો પણ છે એ માણવા જેવા છે. ઉદાહરણ રૂપે કે ઉગે છે આથમે છે વિખેરાઈ જાય છે, કે ઉગે છે આથમે છે વિખેરાઈ જાય છે, આ કોણ બાદ થઈને ઉમેરાઈ જાય છે. કે ઉગે છે આથમે છે વિખેરાઈ જાય છે, આ કોણ બાદ થઈને વિખેરાઈ જાય છે. આ બીજો શેર જુઓ, કે આ એ જ છે નદી કે જે વહેતી હતી કદી, કે આ એ જ છે નદી કે જે વહેતી હતી કદી, આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે. કે આ એ જ છે નદી કે જે વહેતી હતી કદી, આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે. અને બીજો પણ એક શેર માણવા જેવો છે, કે ભૂલી જવાશે એ પછી કંઈ આવડી જશે, કે ભૂલી જવાશે પછી કંઈ આવડી જશે, બેઠા છીએ વિચારમાં કંઈ પણ જડી જશે. નયનભાઈની આ એબ્સ્ટ્રેક્ટ ગઝલ સંગ્રહમાં રદ્દીફો અવનવી રીતે એમણે પ્રયોજી છે અને આખા સંગ્રહમાં શબ્દ કલા અને ચિત્રકલાની જુગલબંધી ભાવકોને ડોલાવે એટલો યાદગાર આ સંગ્રહ બન્યો છે. એબ્સ્ટ્રેક્ટ ગઝલના પ્રકારને મૂર્તિમન કરતી આ ગઝલો સાચે જ અમૂર્ત ભાવોને ઝીલવા સંનિષ્ઠ પ્રયાસ કરે છે. એટલે જ ઘણી ગઝલોનો અર્થ પામતી વેળા ભાવકની કસોટી થાય છે. એમ જ આ કવિની કળા છુપાયેલી છે. ભાવકની કસોટી કરતી આ કલા એબ્સ્ટ્રેક્ટ કવિતાની કસોટી પર ખરી ઉતરી છે. આ ગઝલો છટકના પારા જેવી છે. જો સમજવામાં સહેજ ચૂક કરો તો કવિતાના પારાને હાથમાંથી છટકતા વાર નહીં લાગે. આખા અંત્ય સંગ્રહમાં ખૂબ જ ગમતી ગઝલ રજૂ કરીને હું મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. કે તડકાનું એક કિરણ ત્રાસુ ઉપર ઉપરથી, કે તડકાનું એક કિરણ ત્રાસુ ઉપર ઉપરથી, ઉંબરને થાય અચરજ આછું ઉપર ઉપરથી, કે તડકાનું એક કિરણ ત્રાસુ ઉપર ઉપરથી, ઉંબરને થાય અચરજ આછું ઉપર ઉપરથી, ક્યારેક થોડો ગમગીન લાગું ઉપર ઉપરથી, કે ક્યારેક થોડો ગમગીન લાગું ઉપર ઉપરથી, ત્યારે હસી લઉં છું પાછું ઉપર ઉપરથી, કે ક્યારેક થોડો ગમગીન લાગું ઉપર ઉપરથી, ત્યારે હસી લઉં છું પાછું ઉપર ઉપરથી. અને શેર છે, કે તું છે તો સર્વ સુખો દુનિયાની સર્વ દોલત, કે તું છે તો સર્વ સુખો દુનિયાની સર્વ દોલત, એની મહત્તા કાજે માંગું ઉપર ઉપરથી. અને ગઝલનો શેર છેલ્લો છે, કે પૂછો ગઝલ વિશે તો ઊંડાણથી હું બોલીશ, કે પૂછો ગઝલ વિશે તો ઊંડાણથી હું બોલીશ, બાકી જગત વિશે હું જાણું ઉપર ઉપરથી. થેન્ક યુ. હું મરીઝના શહેરનો રહેવાસી છું, હું ગઝલ જો ના લખું લાગે નવાય. વાત સાચી છે, હેમંતભાઈ મદ્રાસી ગઝલકાર તો છે જ, સાથે વાર્તાકાર અને ચિત્રકાર પણ છે. માનવ ભાવને ખૂબ સરસ રીતે શબ્દો દ્વારા ગઝલોમાં ને પછી ચિત્રોમાં મૂકતા શ્રી હેમંતભાઈ મદ્રાસીના સુરતમાં 4 ને અમદાવાદમાં 1 વનમેન શો થયા છે. વળી અનેક શહેરોમાં ગ્રુપ શોમાં એમના ચિત્રો પ્રદર્શિત થયા છે. ગુજરાત મિત્રમાં એમની લઘુનવલ ધારો કે એક સાંજ આપણે મળીએ, આપણે મળ્યા પ્રગટ થઈ છે. ઉપરાંત સામાયિકો અને વર્તમાન પત્રોમાં એમની વાતો પ્રગટ થતી રહે છે. અનુસંધાન એમનો સહિયારો ગઝલ સંગ્રહ છે. ચિત્ર કે ચિત્રને શબ્દ દ્વારા માણસને આકારવાની મથામણ કરતા હેમંતભાઈ મદ્રાસી લક્ષ્મી ડોબરિયાનો સંગ્રહ તાસીર જુદી છે નો આસ્વાદ કરાવશે. લક્ષ્મી ડોબરિયાનો એક મતલાનો છે, મારી બધીય વાતની તાસીર જુદી છે, ભીતર પડી એ વાતની તાસીર જુદી છે. હેમંતભાઈ રવિન્દ્રભાઈ પારેખ, મારા સહવક્તાઓ ડેનિસ જરીવાલા તથા મહેશભાઈ, નયનભાઈ, રઈશભાઈ તથા શહેરના નામાંકિત કવિઓ જનકભાઈ તથા નાનુ બાબા, આ ગઝલ અંગે વધારે શું કહું, કે આ ગઝલ અંગે વધારે શું કહું, ધ્યાન પૂજા આરતી ઉપચાર છે. જેમની ગઝલનું મૂળ તપાસીએ
તો એ છેક બાળપણ સુધી જાય છે. બહુ જ નાની વયથી ઘરમાં સવાર સાંજ કીર્તનો સાંભળી ગાઈને જેમની ભીતર કવિતાના બીજ વવાઈ ગયા હતા, સૌ અનાયાસે પરથી ક્યારેક જોડકના કે બે ત્રણ પંક્તિઓ લખતા થઈ જવાયો ત્યારે એમને એવી ક્યાં ખબર હતી કે આગળ જતા શબ્દ સાથેનો આ લગાવ એમના માટે ધ્યાન, પૂજા, આરતી અને ઉપચાર બની હશે. જી હા, હું મૂળ અંજારના ને લગ્ન પછી રાજકોટમાં વસેલા કવિત્રી શ્રીમતી લક્ષ્મીબેન ડોબરિયાની વાત કરું છું. લક્ષ્મીબેને એમની કેફિયતમાં કહ્યું છે એ પ્રમાણે કવિતા લખવામાં એમની શાળા સમયની સહિયર રેશમા વોરા નિમિત્ત બની હતી. બે વચ્ચેના પત્ર વ્યવહારમાં મુગ્ધાવસ્થાની એ સમયની લાગણીઓ કવિતા રૂપે વ્યક્ત થતી રહી. વર્ષો સુધી મળવાનું તો ન થયું પણ રેશમા એમને કવિતા લખવા પ્રેરતી રહી. આમ છંદ વગરની ગઝલો લખાતી રહી. કે સંભાવના છે બીજમાં એક વૃક્ષ થવાની, કે સંભાવના છે બીજમાં એક વૃક્ષ થવાની, અણદેખી એ તાકાતની તાસીર જુદી છે. એ બીજમાંથી આજે લક્ષ્મીબેન ખૂબ જાણીતા સિદ્ધહસ્ત કવિત્રી બન્યા, એક વૃક્ષ બન્યા, એ દરમિયાનની વાત પણ જાણવા જેવી છે. રાજકોટ આવ્યા પછી રૂઢિગત સંયુક્ત પરિવારમાં સૌથી નાની પુત્રવધુ તરીકેની ફરજો જવાબદારીઓ વચ્ચે એમના પતિ લાઇબ્રેરીમાંથી ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકો લાવી આપતા ને ઘરકામમાંથી સમય કાઢી લક્ષ્મીબેને વાંચતા રહ્યા. આ ઘડાવાની યાત્રા 15 વર્ષો સુધી ઘરની 4 દિવાલો સુધી સીમિત રહીને ચાલતી રહી ને એક ધન્ય પડે શ્રી રૂસવા મજલુમીના નિવાસસ્થાને મળતી રચનાની બેઠકમાં લક્ષ્મીબેને પોતાની કવિતાઓ, ગઝલો સંભળાવી ને એવી જ એક બેઠકમાં કવિ શ્રી રમેશ પારેખે એમની છંદ વગરની ગઝલો જોઈને કહ્યું કે છંદ શીખી લો તો ગઝલ લખવાની તમારી સંભાવના બહાર આવશે. બસ ત્યારથી એમને યોગ્ય દિશા મળી ગઈ. છંદ શીખ્યા બાદ લક્ષ્મીબેનના 2 સહિયારા સંગ્રહો પ્રગટ થયા. 2005માં શ્રી ગઝલ તથા 2010માં તત્વ નામે સંયુક્ત ગઝલ સંગ્રહ પ્રગટ થયા. એમની ગઝલો વિવિધ સામયિકોમાં અવારનવાર પ્રગટ થતી રહી છે. હું વાત ગઝલ સાથે સહજતાથી કરી લઉં, કે હું વાત ગઝલ સાથે સહજતાથી કરી લઉં, એ ખાસ મુલાકાતની તાસીર જુદી છે. કે લક્ષ્મીબેનના પ્રથમ સંગ્રહ તાસીર જુદી છેની 101 ગઝલમાંથી પસાર થતાં કહેવાનું મન થાય છે કે ખરેખર લક્ષ્મીબેનની ગઝલની તાસીર જુદી છે. એમની ગઝલનો એક આગવો મિજાજ છે. લક્ષ્મીબેનનો એક નાજુક શેર જુઓ. હૈયાની કરે વાત છતાં સાંભળે ના કોઈ, કહૈયાની કરે વાત છતાં સાંભળે ના કોઈ, તમરાના વલોપાતની તાસીર જુદી છે. કે તમરાનો વલોપાત તો જુઓ, એ રાત્રિના એકાંતમાં પોતાના હૈયાની વાત કરે છે પણ નિશબ્દ એકાંતમાં એની વાત કોણ સાંભળે. ગઝલ સાથે સહજતાથી જેમની મુલાકાત થતી રહી છે એવા આ કવિત્રીની ગઝલો 1-2 વર્ષ પહેલા રૂબરૂ સાંભળવા મળી હતી. આ ગઝલમાં સ્થિર થઈને મૌન પણ, કે આ ગઝલમાં સ્થિર થઈને મૌન પણ, શબ્દને દે થાપ ચીલો ચાતરી, કે આ ગઝલમાં સ્થિર થઈ મૌન પણ, શબ્દને દે થાપ ચીલો ચાતરી. શબ્દ જે નથી કહી શકતો એ વાત ક્યારેક મૌન કહી દે છે. મૌન એ રીતે વધારે બોલકું હોય છે. અહીં ચીલો ચાતરી રડીફ નવી ને ધ્યાનાર્હ છે. લક્ષ્મીબેન ધીરે ધીરે વિકસતા ગયા છે. તેઓ તરહી મુશાયરાઓમાં પણ લગભગ નિયમિતપણે ભાગ લેતા રહ્યા છે. એ રીતે જુદા જુદા છંદમાં લખવાની કુશળતા મેળવી છે ને ઘડાતા ગયા છે. એમની ગઝલોમાં આથી છંદ વૈવિધ્ય પણ ખાસ્સું જોવા મળે છે. એમના કેટલાક સુંદર શેર માણીએ. ખુદને મેં પ્રશ્ન પૂછ્યો કે કાલ કેવી ઉગશે,
કે ખુદને મેં પ્રશ્ન પૂછ્યો કે કાલ કેવી ઉગશે, ઉત્તરમાં ધ્યાન રાખ્યું મેં આજના દિવસનું, કે આજના દિવસને જો આપણે સાચવી લઈશું તો આપની કાલ જરૂર સારી ઉગવાની જ છે. કે મારા સિવાય બીજું આ કોણ છે હરીશે, કે મારા સિવાય બીજું આ કોણ છે હરીશે, પ્રતિબિંબ શું ઝીલાયું ત્યાં ભીતરી કણસનું, ભીતરની કણસ પીડા પણ અરીસામાં ઝીલાઈ ગઈ કે શું, એ પણ જાણે પોતાની બાજુમાં આવીને ઊભી રહી ગઈ કે શું. મેં પ્રથમ આ જાત ઓગાળી હતી, કે મેં પ્રથમ આ જાત ઓગાળી હતી એટલે સંબંધ તેજોમય થયો. કેટલી સુંદર વાત, આપણે સંબંધમાં પોતાની જાત ઓગાળી દઈએ તો એ સંબંધ તેજોમય બનવાનો જ. સંબંધમાં આપણે ઉપર છલ્લા રહીએ તો એ સંબંધ પણ ઉપર છલ્લો જ રહેવાનો ને. કોઈના હોવાથી એવું લાગે છે કે કોઈના હોવાથી એવું લાગે છે સાંજ તાણે જાણે સૂર્યોદય થયો. ગમતી વ્યક્તિનું સાનિધ્ય કેટલું આનંદદાયક હોય છે આપણા માટે, એનું આપની નજીક હોવું આપણા માટે કેટલી મોટી વાત છે. એના હોવાથી સાંજના સમયે પણ જાણે કે આપણા માટે તો સૂર્યોદય થયા બરાબર, જીવન સુખથી સબર થઈ જાય. રંગે તગઝલની પ્રણયની વાત કેટલી સરસ રીતે થઈ છે, એવો જ બીજો શેર. અજવાળું રાતનું વધે પણ એક શરત છે, કે અજવાળું રાતનું વધે પણ એક શરત છે, તું સાંજને સવારથી બહેતર કરી શકે. એ શરત પણ કેટલી સરસ, તું સાંજને સવારથી પણ વધારે સારી કરી શકે તો જ સાંજ સારી હોવાને કારણે જ રાતનું અજવાળું વધી જાય. ભીતર એવો અજવાસ થાય કે રાતનું તથા આપણા દિલનું અંધારું દૂર થઈ જાય. કે મહિમા કરી શકીશ ખરેખર તું શબ્દનો, કે મહિમા કરી શકીશ ખરેખર તું શબ્દનો, જો મૌન છોડી વાત સમયસર કરી શકે. મૌન પાડીએ તે સારી વાત છે, પણ જે વાત કરવી જરૂરી છે તે સમયસર કરવી જ પડે, ને જો સમયસર વાત કરીએ તો જ એ શબ્દનો સાચો મહિમા, નહીં તો બે ચાર દિવસ પછી વાત કરીએ તો એ નિરર્થક સાબિત થાય. એ વાત કવિત્રીએ સરસ રીતે કરી છે. કે તારી પહોંચ હોય તો બસ આટલું તું કર, કે તારી પહોંચ હોય તો બસ આટલું તું કર, તારા સ્મરણને મારા સુધી આવવા ના દે. કવિત્રી ચેલેન્જ આપે છે કે તારા સ્મરણને મારા સુધી આવતું અટકાવી જો, આ ક્યાં કોઈ ડમ બસમાં છે. તારું સ્મરણ કંઈ તારા કહેવામાં થોડું છે, એ તો એની મરજી થાય ત્યારે અથવા અનાયાસે આવી જ જવાનું. એકાંતનો તો આમ અહીં દબદબો વધ્યો, એકાંતનો તો આમ અહીં દબદબો વધ્યો, ખાલી ક્ષણોની ઓથે ગઝલ અવતરી ગઈ. યોગ્ય એકાંત મળે તો જ ગઝલ લખી શકાય. ભલે બધાની સાથે હોઈએ પણ સ્વ સાથેનો એકાંત ખૂબ જરૂરી. એકાંત કવિ માટે તો અત્યંત ઉપકારક ને વરદાન સમૂહ. ખાલી ક્ષણો કવિને ગઝલથી ભરી દે, એ રીતે એકાંતનો ખાસો મહિમા કવિયત્રીના જીવનમાં છે. ને આ અદ્ભુત શેર જુઓ. આ ત્વચાના સાત પળ વિંધીને દિલનું દર્દ પણ, કે આ ત્વચાના સાત પળ વિંધીને દિલનું દર્દ પણ, થઈ વિવશ ને ઉતર્યું છે સોસરું કાગળ ઉપર. કે આ ત્વચાના સાત પળ વિંધીને દિલનું દર્દ પણ, થઈ વિવશ ને ઉતર્યું છે સોસરું કાગળ ઉપર. દિલનું દર્દ પણ કેટલું અણિયારું તીવ્ર છે, જે આર પાર વિંધીને ગઝલ રૂપે કાગળ ઉપર ઉતર્યું છે અવતર્યું છે. આવી ગઝલ ભાવકના હૃદયને ન સ્પર્શે તો જ નવાઈ. એ જ ગઝલનો અંતિમ શેર પણ માણવા લાયક. સુખ અને સગવડના નામે ઝાંઝવા પીધા પછી, સુખ અને સગવડના નામે ઝાંઝવા પીધા પછી, રોજ ઉગું આથમું જીવું મરું કાગળ ઉપર.
કવિનું જીવન જ કાગળ ઉપર હોય છે. કાગળ ઉપર ન ઉતરે તો સતત ગુંગળામાં જ અનુભવવી પડે. ને આ શેર પણ કમાલનો છે કે સ્થિરતા સંબંધમાં આવી જશે, કે સ્થિરતા સંબંધમાં આવી જશે, બસ સમયસર ઓછા વધતા થઈ જુઓ. ને બીજા બે શેર પણ માણવા લાયક કે નહીં રહે અફસોસ પીળા પાનનો, કે નહીં રહે અફસોસ પીળા પાનનો, ક્યાંક કુંપળ ક્યાંક તૌકા થઈ જુઓ. કે થઈ જશે પળવારમાં એ થાવકું, કે થઈ જશે પળવારમાં એ થાવકું, મન ગળ્યું માંગે તો કડવા થઈ જુઓ. કેવી મજાની વાત, જે માંગે એનાથી ઉલટું આપવું. મન ગળ્યું માંગે તો એની સાથે કડવા બનો તો એ પણ પળવારમાં થાવકું બની જાય. જાણે માસ્તર બનીને મનને શોધી બતાવીને ડાયું બનાવવું. એ આવશે ની રાહમાં ને રાહમાં, એ આવશે ની રાહમાં ને રાહમાં, એનું સ્મરણ હૈયા વગું ચાલ્યા કરે. કોઈની પ્રતીક્ષા આપણે કરતા હોઈએ ત્યારે એની જ બધી વાતો સતત મનમાં ચાલતી હોય છે. એમાં પણ એ વ્યક્તિ પ્રિયજન હોય તો પૂછવું શું. લક્ષ્મીબેનની ગઝલનો પ્રધાન ગુણ હોય તો એમની ખુમારી છે. પોતિકો છે અવાજ ને પોતિકું મૌન છે, કે પોતિકો છે અવાજ ને પોતિકું મૌન છે, અજવાળું લઈ ઉછીનું ગુજારો નથી કર્યો. કે પોતિકો છે અવાજ ને પોતિકું મૌન છે, અજવાળું લઈ ઉછીનું ઉછીનું ગુજારો નથી કર્યો. નારી સહજ ભાવ વિશ્વ એમની ગઝલમાં જીલાયું છે, પણ લક્ષ્મીબેનની ગઝલમાં ઘોર નિરાશા, હતાશા, ઊંડી પીડા, પ્રણય વૈફલ્ય એવું આત્યંતિક રીતે દેખાતું નથી. ક્યાંક એમાં આંસુ પીડાનો ભાવ છે, પણ એમની ગઝલો એમના વ્યક્તિત્વ જેવી જાજરમાન છે. એમની ખુમારી એમની ગઝલમાં ઠેર ઠેર ભાવકોને સ્પર્શ્યા વિના નથી રહેતી. એ રીતે એમની ગઝલો હકારાત્મકતાનો ભાવ ધરાવે છે. કે જૂથાનું લખવાગ્રસ્ત અંતે થઈ જશે, કે જૂથાનું લખવાગ્રસ્ત અંતે થઈ જશે, શરૂઆતમાં થોડું ઘણું ચાલ્યા કરે. ચાલ્યા કરે જેવી નવી તાજી રડીફ પણ ઘણી ગઝલોને તાજગી આપે છે. ખપમાં લીધી રડીફનો સુંદર શેર કે નસીબે જે નથી એની તમા રાખ્યા વગર, કે નસીબે જે નથી એની તમા રાખ્યા વગર, મળ્યું છે એ બધાની ખાસિયત ખપમાં લીધી. ઘણા જે નથી મળ્યું એના જ અફસોસમાં આખું જીવન વ્યતીત કરતા હોય છે. ને એમાં ને એમાં એમને જે કંઈ સારું મળ્યું છે એ પણ ભૂલી જતા હોય છે. પણ લક્ષ્મીબેન જેવા હકારાત્મક વલણ ધરાવતા કવિત્રી જ આવું કહી શકે. લક્ષ્મીબેને ટૂંકી બહેનની ગઝલમાં પણ ખૂબ સુંદર કામ કર્યું છે. ઓછા શબ્દમાં પણ એમણે સરસ કાવ્યત્વ સિદ્ધ કર્યું છે. જાણે શબ્દ વડે કાવ્યનું જીનું કોતરકામ કર્યું છે. એમના થોડા શેર ઉદાહરણ રૂપે લ્યો કલમ કાગળ પછી, કે લ્યો કલમ કાગળ પછી, જાત વિસ્તારી જુઓ. કોણ છુના પ્રશ્નથી ખુદને પડકારી જુઓ, કોણ છું ના પ્રશ્નથી ખુદને પડકારી જુઓ. પંખી આવ્યું લઈ તણખલું, કે પંખી આવ્યું લઈ તણખલું, ત્યાં ધહુકતી ડાળખી થઈ. આ ગઝલ સંજીવની છે, કે આ ગઝલ સંજીવની છે, જાત એથી જીવતી થઈ. આમાં કશું સમજાવવાનું નથી એટલે શેર જ વાંચું છું. 32 કોથે દીવા થયા, 32 કોથે દીવા થયા, તારું હોઉં ધારું છું. કે મૂળમાં શ્રદ્ધાને સિંચી, મૂળમાં શ્રદ્ધાને સિંચી, પતઝરને પડકારું છું. કે ખાલીપો ભરવાના રસ્તા, ખાલીપો ભરવાના રસ્તા, ગીત ગઝલમાં નવતર જોયા. છોડવાનું કંઈ નથી,
કે છોડવાનું કંઈ નથી, ખુદને પામી લે પ્રથમ. જો ખુદને પામી લઈએ તો કશું છોડવાનું રહેતું જ નથી. એ જ ગઝલના બીજા બે શેર, પાર તું પહોંચી જશે કે પાર તું પહોંચી જશે, તળને તાગી લે પ્રથમ. કેટલી સરસ વાત છે, તળને તાગી લઈશું તો આપણે પાર પહોંચી જ જવાના છીએ. કે પડઘો થઈ આવે ગઝલ, કે પડઘો થઈ આવે ગઝલ, સાદ પાડી લે પ્રથમ. રોજ હવે ઉગાડું અવસર, કે રોજ હવે ઉગાડું અવસર, તિથિને તોરણ તડકે મૂકી. હસ કરીને મન હેતુ બેઠું, કે હસ કરીને મન હેતુ બેઠું, ભીતરના વ્રણ તડકે મૂકી. અહીં પણ સાવ નવી રડીફ, તડકે મૂકી. હો ગઝલની હૂંફ તો, કે હો ગઝલની હૂંફ તો, દર્દ પીડા પર વડે. કોઈના હોવાની ઘટના ઉગે છે દર્પણની સાખે, કે કોઈના હોવાની ઘટના ઉગે છે દર્પણની સાખે. તાકણું થઈ છંદ આ શબ્દ કેવા કોતરે, કે તાકણું થઈ છંદ આ શબ્દ કેવા કોતરે. ને કુંપળના સધ્યારાએ, કુંપળના સધ્યારાએ ડાળીને રળિયાત કરી. વાહ, કેવી સુંદર વાત. પાનખર પછી ડાળી સાવ સૂની થઈ ગઈ હતી, ત્યાં કુંપળ ફૂટી ને ડાળીને સધ્યારો મળી ગયો. એ જ રીતે લક્ષ્મીબેને લાંબી બહેરમાં પણ ખૂબ સુંદર ગઝલો લખી છે. એની રવાની જુઓ. મેં મને પુરવાર કરવા ક્યાં ઉમેર્યું છે કશું, કે મેં મને પુરવાર કરવા ક્યાં ઉમેર્યું છે કશું, બસ વધારે જે હતું છોડ્યું હતું સમજણ થકી. હળવાશ મારા નામે આ રીતથી કરી મેં, હળવાશ મારા નામે આ રીતથી કરી મેં, મારી સામે મારા ઉપરાંત થઈ ગઈ છું. કાં કેમ છો નો ઉત્તર દાડીએ આમ આપ્યો, કાં કેમ છો નો ઉત્તર દાડીએ આમ આપ્યો, મોસમ મુજબ ફળીને રળિયાત થઈ ગઈ છું. શું વલણ જરાક બદલ્યું તો નજરમાં આવી ગઈ હું, કે શું વલણ જરાક બદલ્યું તો નજરમાં આવી ગઈ હું. આ સવાલથી મેં મારા સુધી પહોંચવા વિચાર્યું. કે નથી અવગણ્યા મેં બંધન ને જવું છે મારે આગળ, કે નથી અવગણ્યા મેં બંધન ને જવું છે મારે આગળ, તો નદીની જેમ સેજે મેં વહી જવા વિચાર્યું. આંખ મન કે કંઠમાં કોરી તરસ જો તરફડે, આંખ મન કે કંઠમાં કોરી તરસ જો તરફડે, તો ગઝલના લયમાં એને ધાડજે હળવાશથી. લક્ષ્મીબેનના પ્રથમ ગઝલ સંગ્રહ છે, પણ એમાંથી આપણને અનેક સુંદર સમૃદ્ધ શેર ગઝલો મળે છે. બીજી નોંધવા જેવી વાત એ છે કે એમણે પ્રથમ સંગ્રહ હોવા છતાં કોઈ મોટા કવિ પાસે પ્રસ્તાવના લખાવી નથી, કે અંતિમ પૃષ્ઠ પર કોઈ પાસે પોતાનો પરિચય લખાવ્યો નથી. સુંદર મુખપૃષ્ઠી શોભતા આ સંગ્રહમાં વચ્ચેના પૃષ્ઠો પર 8-1 જેટલા શેર સુંદર તસવીરોની સાથે રજૂ કર્યા છે. કે થાય શું એકાંતમાં આથી વધુ, કે થાય શું એકાંતમાં આથી વધુ, જાતમાં ખોવાઈને જડવાનું છે. કેળવ્યો છે મેં ઘરો બહુ દર્દથી, કેળવ્યો છે મેં ઘરો બહુ દર્દથી, શું કરું આ મનનો એ આધાર છે. આમ તો એકાંત બીજું છે જ શું, આમ તો એકાંત બીજું છે જ શું, ખુદની સાથે જોડનારો તાર છે. એકાંતમાં ખુદની સાથે તાર જોડનારી આ કવિત્રી માટે ગઝલ, એટલે આ ગઝલ જિંદગીએ આપેલો, કે આ ગઝલ જિંદગીએ આપેલો ખૂબસૂરત
કિતાબ હોઈ શકે તો એ કદી કહે છે, ક્યાંક અટકીને જિંદગીને તું, કે ક્યાંક અટકીને જિંદગીને તું ખૂબસૂરત ઉઠાવ આપી દે તો આપણે પણ અહીં અટકીએ. જેમના માટે ગઝલ જિંદગીએ આપેલો ખૂબસૂરત કિતાબ છે, ધ્યાન છે ને ઉપચાર છે, એ લક્ષ્મીબેનને સુંદર ગઝલ સંગ્રહ માટે હૃદયથી અભિનંદન. અંતિમ પૃષ્ઠ પર લખ્યું છે એ પ્રમાણે હવે પછી એમનો ગીત સંગ્રહ આવી રહ્યો છે, એની પણ સૌ ભાવકોને પ્રતીક્ષા રહેશે. આભાર જનકભાઈ તથા આપ સૌ મિત્રો, મોટો આભાર. કોઈ સ્વરૂપ એવું નથી કે જેમાં રવિન્દ્રએ કામ ના કર્યું હોય. એમની વિશિષ્ટતા એ છે કે માનવ મનને અલગ અલગ એંગલથી જુએ છે અને પછી શબ્દોમાં એના અલગ સ્વરૂપથી ઢાળવાની મનનો યાત્રા કરે છે. અનેક પુરસ્કારો મળ્યા છે, નર્મદ ચંદ્રક, રજતરામ ચંદ્રક, નંદશંકર ચંદ્રક, સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના ઘણા બધા પુરસ્કારો એમની તમારા સાહિત્યને એટલે નવલકથા, એકાંકી, ગીત સંગ્રહ, ગઝલ સંગ્રહ બધાને મળ્યા છે. જળદુર્ગ, અતિક્રમ, ક્રોસફાયર, લત હુકમ અને મન પ્રવેશ જેવી નવલકથાઓ, સ્વપ્નવતો, સંધિકાળ, પર્યાય જરાક જેવા વાર્તા સંગ્રહો, ઘર વગરના દ્વાર, હું તમારો હું છું જેવા એકાંકી સંગ્રહો, એ તો રવિન્દ્ર છે, હરિસંવાદ, ચરણ જેવા કાવ્ય સંગ્રહો, બીજા છ કાવ્ય સંગ્રહો અમારા પ્રેસમાં અંદર પ્રોસેસ છે, એ પણ લગભગ આ વર્ષમાં આવી જશે. અને હાસ્યના પુસ્તકો, વિવેચન, અનુવાદ, બાળ વાર્તા, કશું પણ એવું નથી સાહિત્યમાં કે જે રવિન્દ્ર પારખે લખ્યું ન હોય. અને હું એવું હજુ માનું છું કે ગુજરાતી સાહિત્યમાં એટલે સુરતના સાહિત્યમાં જો થોડુંક જો સારું થતું હોય એમાં રવિન્દ્રનો ભાગ બહુ મોટો છે. જોકે ઘણા બધા તો એની પાસે જવાનું જ હિંમત ન કરે, કારણ કે જ્યારે પેલા કાપીને મૂકીએ કે અત્યારે બેસી દળ કામ નથી. પણ જેનામાં રસ છે અને જેનામાં હિંમત છે અને જેનામાં ધીરજ છે એ જો રવિન્દ્ર પાસે જાય તો મને ચોક્કસ ખાતરી છે કે એ એક દિવસ ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો સાહિત્યકાર બની શકે. પણ એ જવાની ધીરજ ને હિંમત પણ જોઈએ, કારણ કે એ હકાર કરતા દકાળનો વધારે માણસ છે. એટલે ના જ પાડે, પણ ના પાડતા પાડે ક્યારે હાપર પહોંચી એની ખબર ના પડે એ રવિન્દ્ર પારેખ આજે ગઝલમાં ભાષાકરણ વિશે વાત કરશે. રવિન્દ્ર પારેખ ભાઈ જનક, મારા સાથી ભક્ત મિત્રો, આ ગઝલ પર્વનો ત્રીજો દિવસ છે ને હજી બીજા પાંચ દિવસ ચાલવાનું છે. એમાં એક આશ્વાસન બહુ જ મોટું આપણને એ મળે છે કે 25 સંગ્રહો ગઝલના એ શોધવા અને 25 વક્તાઓ શોધવા અને તે એક જ શહેરમાંથી અને તે પાછું પોતાનું હીર રેડીને જે તે કૃતિને ન્યાય આપવાનો બહુ પ્રમાણિક પ્રયત્ન કરે તો આ બહુ મોટી ઘટના છે. કોઈ શહેર પાસે એક સાથે 25 વક્તાઓ એક જ વિષય પર વાત કરનારા મળે એ આ શહેરનું સદભાગ્ય છે, સૌભાગ્ય છે. મારે બીજી બહુ વાત કરવાની નથી, ઘણું કહેવા જેવું છે, પણ નહીં તો મારા વિષય પર કંઈક કહી શકીશ નહીં. અને જો વિષય લંબા તો લાગે તો મને જાણ કરજે, હું બેસી જઈશ. ગઝલની ભાષા સાર્થ ધોરણી કોષની 5મી આવૃત્તિ સુધી તો ગઝલ ફારસી રાગ તરીકે ઓળખાવાય છે. મતલબ કે તે કાવ્ય પ્રકાર છે તે વાત બહુ મોડી પ્રચારમાં આવી. આ જ ધોરણી કોષમાં ગઝલ ગોષ્ઠીનો અર્થ ટાઢા પહોળના ગપ્પા એમ અપાયો છે. આ સૂચવે છે કે ગઝલ લાંબો સમય સુધી પંડિતોની ઉપેક્ષાનું કારણ રહી છે. બહુ મોડું એ સ્વીકારાયું છે કે ગઝલ સ્વયં સંપૂર્ણ કાવ્ય પ્રકાર છે. ગઝલની સાચી વ્યાખ્યા પ્રિયતમા સાથેની એકાંતે વાતચીત એવી જ છે ને હજી આજે પણ તે વ્યાખ્યા તરીકે
પ્રચારમાં છે. એક તબક્કો એવો આવ્યો કે ગઝલમાં પ્રણયની અભિવ્યક્તિ જ કેન્દ્રમાં રહી. પછી વિષયો અને પ્રતીકો ઘણા બદલાયા, પણ આજે પણ જે તે વિષયો કે પ્રતીકો પ્રણયની ભૂમિકા લઈને આવે છે તેની ચોટ કંઈ જુદી જ હોય છે, તેનો પ્રભાવ પણ નોખો જ હોય છે. હું ગંભીરપણે માનું છું કે વિષયો અનેક પ્રકારના ભલે આવે, પણ તેની પડે છે આછો પાતળો સ્પર્શ જૂની વ્યાખ્યાનો હોવો જ જોઈએ. પ્રણય સંવેદન ગઝલમાં આજ સુધી કેન્દ્રમાં રહ્યું છે, એને કારણે તેમાં પડેલો વાતચીતનો સંદર્ભ ખાસ બદલાયો નથી. આ વાતચીત જ ગઝલને અન્ય કાવ્ય પ્રકારથી નોખી પાડે છે. વાતચીતની ભાષા ગઝલનો પ્રાણ છે. ગઝલ તરત જ પ્રત્યાયન પામે છે, તેનું કારણ તેની સરળ સૂત્રાત્મક સચોટ ભાષા અભિવ્યક્તિ છે. ગઝલ લોકપ્રિય છે, તેનું કારણ પણ તેની શીઘ્ર પ્રત્યાયન ક્ષમતા છે. એટલે જ કદાચ ગઝલ લખી નહીં પણ ગઝલ કહી એ પ્રયોગ વધારે દ્રઢ થયો છે. ગઝલ વધુ આત્મીય હૃદયસ્પર્શી લાગે છે, તેનું એક કારણ તેની હું દ્વારા સદાતી અભિવ્યક્તિ પણ છે. તે ત્રાહિત દ્વારા કહેવાતી હોય તો પણ તે કહેવાય છે ઘણું ખરું હુંના માધ્યમ દ્વારા. લૌકિક અને અલૌકિક, ઇશ્કે મિજાજી ઇશ્કે હકીકી ઉભયની અભિવ્યક્તિ માટે ગઝલ ઠીક ઠીક સાનુકૂળ રહી છે. પ્રણય સંવેદનની સમાંતરે ગઝલમાં સૂફીવાદનો મહિમા પણ મુકરાષ્ટી થયો છે, એટલે એમાં વિશ્વબોધ કે જીવન દર્શન પણ વણાતા આવ્યા છે. ગઝલમાં ભક્ત તે પ્રિયતમ છે અને ઈશ્વર તે પ્રિયતમા છે. આ વાત આપણી પ્રેમલક્ષણા ભક્તિથી જુદી છે. ગઝલમાં આસક્તિ છે, જ્યારે ભજન કે પદમાં ભક્તિ છે. એ સ્થિતિમાં ગઝલમાં ભક્તિ આવે તો તેટલે અંશે ગઝલના સ્વરૂપ જોડે છેડછાડ થાય છે. ગઝલની બીજી લાક્ષણિકતા તે શૃંગારની છે, તગઝલની છે. ગઝલના શેરમાં પ્રણયનો ભાવ તેના શેરમાં બે જ પંક્તિમાં પ્રગટ કરવાનો છે, જ્યારે ગીત કે સોનેટમાં પ્રણયના ભાવને બે થી વધુ પંક્તિઓમાં વિસ્તરવાની તક રહે છે. વારુ, દરેક શેરમાં ચોટ કે ચમત્કૃતિ અપેક્ષિત છે, જ્યારે ગીતમાં એ જરા પણ અનિવાર્ય નથી. સોનેટમાં 12 પંક્તિ સુધી ભાવ વિસ્તાર કે ભાવ વળાંક નિર્વાહે છે, ને છેલ્લી બે પંક્તિમાં જ ચોટ કે ચમત્કૃતિ જરૂરી બને છે. એના પછી ખ્યાલ આવશે કે ગઝલ ભજન ગીત કે સોનેટના સ્વરૂપો ભિન્ન ભિન્ન છે, ને એવે વખતે કોઈ ગઝલ સોનેટ કે ગઝલ ગીતની બેસેર કરે છે તો બાવાને બે બગડે છે, કોઈ સ્વરૂપ ચુસ્ત રીતે સચવાતું નથી. તારા જવાનું જ્યારે મને સાંભળે રે રોલ, તારા જવાનું જ્યારે મને સાંભળે રે લોલ, આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ. આ જવાહર બક્ષીનો છે મતલબ કેવો હતો? સંત કહે સહુ આવણ જાવણ ભજ ગોપાલમ, સંત કહે સહુ આવણ જાવણ ભજ ગોપાલમ, રામ ભજો કે બાળો રાવણ ભજ ગોપાલમ. મધુમતિ મહેતાનું આ ઉદાહરણ છે. ગઝલની પરિભાષામાં બંને મતલા છે, પણ તેનું સ્વરૂપ ગઝલનું નથી. રે લોલની ગતિ ગરબા તરફની છે, જ્યારે ભજ ગોપાલમની ગતિ પદ ભજનની છે. મધુમતીની તો આખી ગઝલ ભજન ઓળીને જ ફરે છે, ત્યારે જવાહર બક્ષીનું રે લોલ કાઢીએ ત્યારે જવાહર બક્ષીનું રે લોલ કાઢીએ તો સરસ મતલાનો અનુભવ તે કરાવે છે. ગીતમાં પ્રસન્નતા કેન્દ્રમાં છે, ત્યારે ગઝલમાં વૈફલ્યનું પરિણામ કેન્દ્રમાં છે. જ્યાં ગીત અને ગઝલમાં મૂળમાં જ સ્વરૂપગત ભિન્નતા છે, ત્યાં એ બંનેની ભેષનું પ્રયોગથી વિશેષ કેટલું મૂલ્યવું છે. એક તબક્કે ગુલ, ગુલશન, સનમ, સાકી, સુરા, જામ, ઇશ્ક, હુસ્ન, જિંદગી, મોત જેવા શબ્દોની ગઝલમાં બોલબાલા હતી, તેનું કારણ પણ હતું. મોટેભાગના ગઝલકારો ઉર્દુમાં લખનારા હતા, ને તેમણે ગુજરાતી ગઝલ પણ લખવાનું સ્વીકાર્યું. ગઝલ ગુજરાતી થવા મથતી હતી એવા તબક્કે
ઉર્દુનો પ્રભાવ ઝીલવાનું સ્વાભાવિક હતું. બાલાશંકર કે કલાપીની ગઝલો ઉર્દુનો પ્રભાવ ઝીલનારી કૃતિઓ હતી. એ પછી પણ ઠીક ઠીક સમય સુધી સાકી સુરાનો પ્રભાવ રહ્યો. દારૂબંધી ગઝલને નડી નથી. વાંચતા રોકાવું પડે ને, એટલે આમ પડી જાવ તો ચિંતા કરજો. દારૂબંધી ગઝલને નડી નહોતી. પછી તો ગુજરાતી જાણનારા શાયરો આવે, શૈદા, શૂન્ય, અનિલ, ગની, બેફામ, મરીઝ જેવા શાયરો આવે છે, ને ગઝલ ગુજરાતી પાનેતર ઓઢીને ગુજરાતમાં ને દેશ બહાર પણ ફરવા લાગ્યા છે. પરંપરાની ગઝલોમાં ભાષા પ્રતીકાત્મક રહી છે. પ્રતીકો રૂઢ અર્થ ગુમાવી જુદી અર્થછાયાઓ પ્રગટાવે તે માટે ગઝલકારો ઘણું મથ્યા છે. ગઝલ આજે પૂરી ગુજરાતી થઈ છે. એટલું જ નહીં, તેને હિન્દી, ઉર્દુ કે અંગ્રેજી શબ્દોની મર્યાદા પણ નડી નથી. આમ છતાં કહેવું જોઈએ કે ભાષાના ઉપયોગ પરત્વે કેટલાક અપવાદો બાદ કરતાં ગઝલકાર બહુ ઓછો સભાન જણાય છે. અહીં અન્ય ભાષાના ઉપયોગનો વાંધો નથી જ, પણ ભાષાના ઉપયોગ અંગેનો ગઝલકારનો વિવેક અપેક્ષિત રહે છે. કેટલીક વખત ગઝલકાર યોગ્ય શબ્દની શોધ માટે ઊંડે જતો નથી, ને જે હાથ વગા કાચા શબ્દો છે તે જ ખપમાં લઈને કામ કાઢી લે છે. કેટલીક વખત છંદ નિભાવવા પણ ઓછો સારો શબ્દ ગઝલકાર વાપરે છે. કેટલીક વખત ગઝલકાર પંડિત છે બતાવવા પણ અઘરા કે અન્ય ભાષી શબ્દો વાપરે છે, ને ત્યારે ભૂલી જાય છે કે ગઝલને કેવળ સરળ સહજ શબ્દોની ગરજ છે. કારણ ગઝલની વ્યાખ્યામાં જ વાતચીતની ભાષા અપેક્ષિત છે. ગઝલ અન્ય કાવ્ય પ્રકાર કરતાં વધુ લોકપ્રિય થવાનું કારણ પણ એ જ છે કે તે વાતચીતની સરળ ભાષામાં અભિવ્યક્તિ સાધે છે. એવું થાય છે ત્યારે ભાષા પંડિતો ગઝલ પર સભારંજનીનું આળ ચડાવે છે. તેમાં તથ્ય પણ છે જ. ગઝલને સભારંજની બનાવવાનું પાપ ગઝલકારોએ તાળીઓ ઉઘરાવવા કર્યું છે, અને તે ઠીક થયું નથી. આજે પણ ગઝલને સરળ ચોટદાર અભિવ્યક્તિ અનિવાર્યપણે અપેક્ષિત છે. ગઝલનું ભાષા પોત બહુ મહત્વનું છે. ગઝલ ગુજરાતી પોત ધરાવે ત્યારે જરૂરી નહીં એવો અન્ય ભાષી શબ્દ ભારતમાં કાંકરીનો અનુભવ કરાવે છે. આખી ગઝલ ગુજરાતી હોય ને તેમાં એકાદ ઉર્દુ કે અંગ્રેજીનો શબ્દ કારણ વગર આવી ચડે તો તે આગંતુક લાગવાનો જ. હરીશ મીનાસુરની આ પંક્તિઓ જુઓ. પણે વગડામાં સૂકા પરણની સીટી વગાડીને, પણે વગડામાં સૂકા પરણની સીટી વગાડીને ચડી વૃક્ષોની ડાળી પર ફિઝાઓ ઝૂમવા લાગી. આ પંક્તિઓમાં પર્ણ, વૃક્ષ જેવા સંસ્કૃત શબ્દના ઉપયોગ પછી ફિઝા જેવો શબ્દ ઉગેલો નહીં પણ ચોંટાડેલો વધારે લાગે છે. આમ તો ઉર્દુ શબ્દોની ભરમાર ઘટી છે, પણ ક્યારેક ટોકાઈ જાય છે. ત્યારે થાય છે કે ઉર્દુની જાણકારી માટે તેનો શબ્દ વપરાય છે કે બીજા ગુજરાતી પર્યાયો નથી મળતા એટલે ખપવા લેવાય છે. શોભિત દેસાઈ તો ઉર્દુ સંધિ ગુજરાતી બનાવીને લખે છે. જો સુભિત દેસાઈનું છે કે અમારે દેવ દેવી દોરા ધાગા સુખ ને દુઃખ છે પ્રેમ. અમારે દેવ દેવી દોરા ધાગા સુખ ને દુઃખ છે પ્રેમ. ખરા દર્શન કરી દૈર ઓ હરમ ઓગાળવા લાગ્યા, ઓગાળવા આવ્યા. અહીં દૈરો હરમ નો ઉર્દુ શૈલીનો પ્રયોગ કઠે છે. ક્યારેક એવું પણ બને છે કે ભાષા ગુજરાતી રાખી હોય ને તેમાં સંસ્કૃત શબ્દ નડતર થઈ જાય. શૈલેષ ટેવાણીની આ પંક્તિઓ જુઓ. લજ્જિત તમારા ઓષ્ઠના સોગંધ છે મને, લજ્જિત તમારા ઓષ્ઠના સોગંધ છે મને,
હસવામાં આમ કોઈ દિલ ન પાથરી શકે. અહીં હોઠ જેવો પર્યાય હાથ વગો હોય ને છતાં ઓષ્ઠનો ઉપયોગ થાય તે કોઈ રીતે સહજ નથી. શિલ્પી થાનકીની 8 પંક્તિની એક ગઝલમાં 5 શબ્દો ક્યાં છે? હરિતિમ, કિંસુક, ગંધી, વાતાસ અને આર્દ્ર સંસ્કૃતના જ આવે છે. ત્યારે ગુજરાતી પર્યાયો મેળવવાની કઈ મુશ્કેલી નડે છે તે નથી સમજાય. આવા આગંતુક શબ્દો ભાષાના સહજ પોત પર શાહીના ધાગા જેવા લાગે છે. અમૃત ગાયલની આ પંક્તિઓ જુઓ. બધા મોટો માથાઓ છે અને માન છે આદર છે માટે, પણ ગફલત થતી હોય છે કોઈથી પણ, મારાથી તમારાથી પણ. અમૃત ગાયલની આ પંક્તિઓ જુઓ. એહસાસ રહે હાલ કે ના હોવા પણાનો, વલ્લાહ મને એટલો બેહાલ કરી દે, કઈ એવો પ્રભુ પ્રેમનો આ ચાલ કરી દે, હર ગ્લાનીના કે લાલ ચટક ગાલ કરી દે, જેને કહે છે શાયરી એ છે ખુદાની દેન, એ ઈચ્છે તો અહેસાસને ઇકબાલ કરી દે. જોઈ શકાશે કે ભાષાના ઉપયોગની સભાનતા ન હોવાને કારણે ગાયલે એક જ ગઝલમાં વલ્લાહ પ્રભુ ને ખુદાનો ઉપયોગ કરવામાં જોત નથી રાખી. ગઝલમાં વાતચીતની ભાષા અપેક્ષિત છે, આમ છતાં ભાષા પરત્વે ઘણા ગઝલકારો બહુ સભાન હોતા નથી. એ પણ ધ્યાનમાં લેવાનું રહે કે એક કાળે જે ભાષા પ્રયોગ યોગ્ય લાગતો હતો તે ભાષાના વિકસિત સ્વરૂપને કારણે હવે વાસી લાગે છે. આજે પણ સોનેટમાં મુજ, તુજ, વીણ, નિજ જેવા શબ્દો વપરાય છે. એક શબ્દો ગઝલમાં પણ એક તબક્કે વપરાતા હતા, પણ હવે ભાષાનો વધુ વિકાસ થયો છે ને વ્યવહારમાં તેનો ઉપયોગ રહ્યો નથી ને મારું તારું વગર કે વિના જેવા શબ્દો વધુ પ્રચારમાં છે, ત્યારે એ શબ્દો જ વપરાય તે અપેક્ષિત છે. સોનેટમાં હજુ ભાષા સંસ્કૃત ગંધી રહી છે ને ત્યાં કેટલીક વખત છંદ 5-5 લઘુનો આગ્રહ રાખે છે. એ સ્થિતિમાં મુજ તુજનો વપરાશ સહ્ય બને કદાચ, પણ ગઝલમાં એ અસહ્ય એટલે છે કારણ તેનું સ્વરૂપ વાતચીતની ભાષા ઈચ્છે છે, એટલે સહજ વ્યવહારુ શબ્દો વધુ ઉપકારક બનવાના. રાજેશ વ્યાસ મિસ્કિનની જાણીતી ગઝલનો એક શેર. સાગરની જેમ ઓગળી જઈશ હું પણ, સાગરની જેમ ઓગળી જઈશ હું પણ, છલકા તો કટોરો ભલે ને મોકલાવતું, હુંની સાથે હું પણ હુંની સાથે યા આવ્યો છે. એનો અર્થ પણ થાય, ય એટલે પણ. હવે હુંનો અર્થ હું પણ થતો હોય તો પછી આવતો પણ નકામું બને. એ વખત પણ થાય, હવે એમ પણ કેટલું કરવું? પણ નકામું બને. હું પણ પ્રયોગ એટલા બધા સર્જકો કરે છે કે પણ શબ્દ વધારાનો છે એવો ખ્યાલ પણ નથી આવતો. બીજા ઉદાહરણો પણ છે જ. મનોજ ખંડેરિયા એક ગઝલમાં બાકસના ખોખા એવો પ્રયોગ કરે છે, જેમાં પણ બાકસ ને ખોખાનો અર્થ એક જ થતા બેમાંથી એક શબ્દ વધારાનો થઈ પડે છે. આ પંક્તિઓ પણ જુઓ. કિશન સોસાની છે. શહેરની મેચિસમાં દિવાસળીમાં હું છું, મેચિસ દિવાસળી. આંચ આભા નિત્ય નૂતન નવ્યની રાજેન્દ્ર શુક્લની પંક્તિ. નગર મીણનું ધોમ તડકા અને હું મનોજ ખંડેરિયા. આ તરફ છે ઓમ ને પેલી તરફ છે બોમ, શું થશે હવે? અહીં ગગનવ્યાપી રૂચાવો ત્યાં ધડાકા ધૂમ, શું થશે હવે? જેવી પંક્તિઓમાં મેચિસ દિવાસળી, નૂતન નવ્ય, ધૂમ તડકાની અછત છાયાઓ એક જ છે. તો છેલ્લી બે પંક્તિમાં ધૂમ ધડાકાના અર્થમાં ધડાકા ધૂમ આવ્યું છે.
પણ ધૂમ નો અર્થ ધૂમ ન થતા તડકો થાય છે. ધૂમનું ધૂમ કેમ કરવું પડ્યું? કારણ ઉપરી પંક્તિમાં બોમ કાફિયા છે. ને કાફિયા સાચવવા ધૂમનું ધૂમ કર્યું, પણ તેથી અર્થ ને ભાવ બદલાય છે, જે ગઝલને ઉપકારક નથી. શરૂઆતમાં ગઝલ પંડિતોને હાથે સારી એવી વગોવાઈ. એક સમય હતો કે સોનેટ ન લખે તે કવિ ન ગણાય. આજે એવું છે કે ગઝલ ન લખે તે કવિ ન ગણાય. તેમાં પણ એવી સ્થિતિ આવી કે સોનેટ લખનારા કવિઓ પણ ગઝલ લખવામાં પડ્યા, ને એવા પડ્યા કે બેઠા થવાનું ભય પણ. એક પણ સોનેટ કવિ ગઝલકાર તરીકે આગળ આવ્યો નથી. એટલું જ નહીં, ગઝલ લખનારા કવિઓ સફળ સોનેટ પણ લખી શક્યા છે કે ગીતમાં પણ તેમણે કાઠું કાઢ્યું છે. સોનેટ લખવામાં જૈન પાઠક કે ઉષ્ણસ આપણને સુપરિચિત છે. તેમણે ગઝલ પર હાથ અજમાવી જોયો, પણ જાજી સફળતા તેમને ન મળી. આમાં બીજા સોનેટ કવિઓ પણ ખરા છે, એટલે એનું જ નામની જરૂર નથી. આમાં બીજા સોનેટ કવિઓ પણ ખરા, એમને સફળતા ન મળી તેના મૂળમાં વાતચીતની ભાષાનો ઉપયોગ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા તે વાત પડેલી છે. ઉષ્ણસમાં એવું થયું કે રદીફ કાફિયાની પણ મુશ્કેલી થઈ. એમનો આ મતલબ જુઓ, વગર ચાલે જ સૈયામાં જ જાણે પાગ ભાગ્યા છે. બરોબર છે, હું બોલું તો બી તમને પાગની યાદ લાગશે. વગર ચાલે સૈયામાં જ જાણે પાગ ભાગ્યા છે. વીતેલા લાખ ભવના સામતા કઈ થાક લાગ્યા છે. અહીં છે રદીફ થઈ ને ભાગ્યા લાગ્યા કાફિયા થયા. આખી ગઝલમાં રદીફ છે જ રહેવી જોઈએ ને ભાગ્યા લાગ્યા જાગ્યા વાગ્યા જેવા કાફિયા આવવા જોઈએ. પણ આગળ જતા કવિએ રદીફ થાક લાગ્યા છે તરીકે નિભાવી ને કાફિયાના ઠેકાણા ના રહ્યા. ખરું કહું, એની પંક્તિ છે, ખરું કહું છેક આદિથી ખડે પગે ઉચકી પૃથ્વી, સૂરજની લાઈમાં છાયા વગરના થાક લાગ્યા છે. થાક લાગે છે રદીપ થઈ જતા મતલાના કાફિયા જળવાયા નહીં, ને આખી ગઝલમાં કાફિયા નિશ્ચિત થઈ શકે એવું બન્યું જ નહીં. ઉષ્ણસ શિખરીની પૃથ્વી જેવા છંદો ચુસ્તીથી નિભાવતા હતા, પણ ગઝલના છંદોમાં એમણે વેઠ જ ઉતારી છે. અહીં પણ ખડે પગે આગળ છંદ તૂટે છે. ઉષ્ણસમાં તો એક જ શેરમાં છંદ પણ બદલાય છે, એક જ શેરમાં. એક ઉદાહરણ, ક્યાં ગયો એ માંડવો લીલી લીલા, બોલાવતો એ બોખલો ક્યાં સ્વર હવે. અહીં ઉપલી પંક્તિમાં છંદ ગાલ ગાગા ગાલ ગાગા ગાલગા છે, ને બીજી પંક્તિમાં ગાગા લગા ગાગા લગા ગાગા લગા છે. 11 અક્ષરી છંદ બીજી પંક્તિમાં 12 અક્ષરી થઈ ગયો છે. ઉષ્ણસ જેવામાં આમ બનવું જરા પણ સહજ ને સ્વીકાર્ય લાગતું નથી. સાધારણ રીતે સોનેટમાં 5 લઘુ જુદા નિભાવવાના હોય છે, ને ગઝલની વિશેષતા એ છે કે પાસે પાસેના 2 લઘુ સહજ ઉચ્ચારણમાં ગુરુ થઈ જાય છે. આ વાત ચૂકાઈ જવાથી ઉષ્ણસની ગઝલની બાની પણ સોનેટની જ રહી. જલકમલ 5 લઘુ અક્ષરનો શબ્દ છે. સોનેટના 5 લઘુમાં તો તે સ્વતંત્ર લઘુ તરીકે જલકમલ વંચાશે, જ્યારે ગઝલમાં એમ નથી થતું. ગઝલના છંદોમાં તેનું રૂપ જલ કમલ થશે, ને 2 લઘુનો ગુરુ થતાં તેનું માપ ગાલ ગા થશે. હવે 5 લઘુ લખવાની ટેવ હશે તો તે ગાલ ગા નહીં કરી શકે, જો તેને અરૂજનો અનુભવ નહીં હોય તો. સોનેટ કવિઓથી બીજી ગરબડ એ થઈ કે સોનેટ 4-4-4-2, 8-4-2, 8-6 જેવી પંક્તિઓના સમૂહ દ્વારા લખાયા, એટલે પંક્તિનું માપ છે 14 પંક્તિ, એમાં 4-4-4-2, 8-6, 6-8 વગેરે જેવી પંક્તિઓના સમૂહ દ્વારા લખાયા, એટલે તેમાં એક પંક્તિ બીજી પંક્તિઓમાં પણ વિસ્તરી ને સ્વીકારાયેલા સમૂહ આગળ પૂરી છે. આ સગવડ ગઝલમાં નથી, એક પંક્તિ બીજીમાં વિસ્તરતી નથી.
છંદના સ્વીકૃત માપ આગળ પહેલી પંક્તિ પૂરી થવી જ જોઈએ, પણ જેમણે સોનેટ જ લખેલા તેવા કવિઓએ ગઝલની પંક્તિ છંદ આગળ તોડી ને બીજીમાં વિસ્તારી, એને કારણે ગઝલને અપેક્ષિત સહજ અભિવ્યક્તિ શક્ય ન રહી. સોનેટની જેમ બીજી પંક્તિમાં તો વિસ્તરી શકાય એમ હતું જ નહીં, કારણ બીજી પંક્તિને છેડે જ કાફિયા લજીબ તો પેરો ભરતા જ હતા ને ત્યાં તો અટકવાનું જ હતું. ગઝલના શેરનો આખો ખેલ અનિવાર્યપણે બે જ પંક્તિઓમાં પૂરો કરવાનો હોય છે. કોઈ પણ શેરને પ્રયોગનો ધકારો ન હોય તો બેથી વધુ પંક્તિઓમાં વિસ્તરવાની છૂટ નથી. શેરની બીજી વિશેષતા એ છે કે કોઈ પણ સંદર્ભ વિના તે બે પંક્તિમાં સ્વયં સંપૂર્ણ ને સ્વતંત્ર હોય છે. પણ ક્યારેક ગઝલકાર અજાણતા જ કશુંક ચૂકી જાય છે. રાજેન્દ્ર શુક્લની આ પંક્તિઓ જુઓ, મનને બહુ સરસ પંક્તિઓ છે કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. આ સમજ, આ અણસમજ એ ખુદ સમજતું હોય છે ને એક પલકારે જ જો વિંધી, એક પલકારે જ જો વિંધાય તો વિંધી શકો, બીજી ક્ષણે તો એ જ સામસાજ સજતું હોય છે. અહીં પહેલી બે પંક્તિ સ્વયં સંપૂર્ણ છે. આ બે પંક્તિનો સંદર્ભ ન હોય તો ચોથી પંક્તિમાં એ એટલે મન એવો અર્થ તારવવાનું મુશ્કેલ બનશે. ઘણી વખત એવું બને છે કે છંદ નિભાવવા ઓછા સારા શબ્દથી ચલાવી લેવાય છે, પણ એ બરાબર નથી. થોડા વધારે પ્રયત્નો ગઝલને અપેક્ષિત પર્યાય મેળવી જ આપે છે. ક્યારેક છંદ નિભાવવા સરળ પંક્તિને બદલે બિનજરૂરી શબ્દ કે શબ્દો ઘૂસાડાય છે. સતીન દેસાઈ પરવેઝની ગઝલનો આ મતલબ જુઓ. સતત સૂર્ય આ બધી જ ગઝલો પછી અમર ગઝલો નામના સંપાદનમાં છે. બધી જ ગઝલો અમારી એક પણ અમર ગઝલોની બાકી નથી. એટલે એનો અર્થ એ ગઝલકાર ન હોય તો પણ ગઝલ તો અમર રહેવાની જ છે. આપણે પ્રાર્થના કરવી જોઈએ કે અમર ગઝલ જ રહે. સતીન દેસાઈ પરવેશની ગઝલનો આ મતલબ છે. સતત સૂર્ય જેની જે પાછળ ભમે છે, મને ગોદમાં લઈ એ છાંયો રમે છે. પહેલી પંક્તિમાં સતત સૂર્ય જેની પાછળ ભમે છે એમ ગઝલકારે કેવું છે, તે કહેવાય જાય તેમ છે. તો પણ જેની પછી જ વાપર્યો, જેની જ પાછળ સૂર્ય, સતત સૂર્ય જેની પાછળ ભમે છે તો ચાલે, પણ છંદ ભરવાનો ને એટલે જ ઘૂસાડ્યો. કે સતત સૂર્ય જેની જ પાછળ ભમે છે એમ ગઝલકારે કેવું છે, તે કહેવાય જાય છે, તે કહેવાય જાય તેમ છે. તો પણ જેની પછી જ વાપર્યો, જે વધારાનો છે, ક્યારેક અર્થનો અનર્થ થાય એ રીતે પણ શબ્દો વપરાયા છે. પરવેઝની એ જ ગઝલની આ પંક્તિઓ જુઓ. બધાએ રવોમાં અરવ હોવું મારું, બધાએ રવોમાં અરવ હોવું મારું, રવો લુપ્ત થતા તરત ધમ ધમે છે. રવ પણ વાતચીત તો શબ્દ નથી, આપણે રવ સાધારણ વાતચીતમાં વાપરતા નથી. રવ પણ વાતચીત તો શબ્દ નથી, ત્યાં રવનું રવો વેદો કરવાનું કઠે. કારણ તેનો અર્થ પણ બદલાય છે. ગઝલમાં યોગ્ય રદીફની પસંદગી બહુ જ મહત્વની છે. રદીફ જેટલી ટૂંકી એટલી એને નિભાવવાની સરળ, રદીફ લાંબી તો ગઝલકારની જવાબદારી વધે છે. આગળ જતા રદીફ લપટી પડી ગઈ હોય કે બિનજરૂરી કે વધારાની થઈ પડી હોય એવા ઘણા ઉદાહરણો મળી આવે છે. મનોજ ખંડેરિયાનો આ મતલબ જુઓ. પકડો કલમને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. કલમ પકડો તો એવું બને કે હાથ બળે, આટલું કેવું છે. એ સાથે નરસિંહ મહેતાનો સંદર્ભ પણ સરસ રીતે વણાયો છે, પણ અહીં રદીફ વધારાની થઈ પડી છે. કલમ પકડો ને હાથ બળે એટલું એમ પણ બનેલી રદીફ સાથે પહેલી પંક્તિમાં કહેવાઈ ગયું છે. તે પછી નીચલી પંક્તિ આવી છે
તેમાં હજી વધારાની થઈ પડી છે, પણ બીજી વખત નીચલી પંક્તિમાં એમ પણ બને એવું ના આવે તો રતીફ જ નક્કી ન થાય, કારણ એ મતલબ છે. એટલે રતીફ વધારાની હોવા છતાં તે અનિવાર્ય થઈ પડે છે. હવે જગન્નાથ રાજગુરુની ગઝલની આ પંક્તિઓ જુઓ. સિનેમાનો ચાળો છે ને દંડો પોલીસ વાળો છે, ને માણસ જેવી ગાળો છે ને પાણીપુરી ખાવી છે, ઘરમાં હું ગમરાળો છું ને સુવાવરનો વારો છે, ને સીઝનમાં શિયાળો છે ને પાણીપુરી ખાવી છે. આ પંક્તિમાં છ વખત ને આવે છે. આ જે ચાર પંક્તિ કહી એમાં છ વખત ને વપરાય છે. જો કોઈ પેરેગ્રાફ લખવાનો હોત તો ને બદલે ગઝલકારે અલ્પ વિરામ વાપર્યા હોત, પણ આ ગઝલ છે ને અલ્પ વિરામ તો બોલતા નથી, એટલે તેને બદલે ને થી છંદ જાળવી દીધો. જુદા જુદા વિષયને નોખી અભિવ્યક્તિનો પ્રયત્ન અહીં જરૂર છે, પણ રતીફ અહીં છૂટી પડી જાય છે. ને માણસ જેવી ગાળો છે ને પાણીપુરી ખાવી છે તેવી પંક્તિમાં ગાળ ને પાણીપુરી વચ્ચેનો સંબંધ સ્થાપવાની મુશ્કેલી પડે છે. પાણીપુરી ખાવી છે ને બદલે રાતે નિંદર આવી છે રતીફ રાખીએ તો પણ ચાલે. ભાષા બાબતે ઉદાસીનતા ઘણા ગઝલકારોએ કેળવી છે. શબ્દોના વપરાશ વિશેની ઓછી કાળજી ઘણી વાર શેરની ચોટને મોહીને મોડી પાડે છે. અસરકારક અભિવ્યક્તિ માટેની યોગ્ય શબ્દ માટેની તંતોતંત શોધ જ ગઝલના મિજાજને પ્રગટાવે છે. ઓછું સારું કોઈ પણ કવિતાને ચાલતું નથી, તો ગઝલ તો કવિતાથી પણ કંઈક વિશેષ છે. તેને કેવી રીતે ચાલે? કહેવાનું તાત્પર્ય એ છે કે ગઝલે કવિતા તો સિદ્ધ થવાનું જ છે, ને તે ઉપરાંત તેણે શેરમાં તીવ્ર ચોટ પણ સાધવાની છે. આ ચોટ તેના મિજાજનું બીજું નામ છે. હરીશ પીનાસુના જ બે શેર જોઈએ, એક ના જ બે, કે નિશ્વાસ એક મૂક્યો કંપન મતી શિશિરે, તત્પર તરુ વરોના ખર્તા સહસ્ત્ર ચીરે. બીજી બે પંક્તિ એની જ છે. કોણ આવ્યું કે ઘરની ભીંતો પડે, આમ કટ્ટી પડા પડી જાણે. જોઈ શકાશે કે ઉપરી બે પંક્તિમાં ધ્રુજતી શિશિરે એક નિશ્વાસ મૂક્યો ને પરિણામે વૃક્ષોનું જાણે ચીરહરણ થઈ ગયું. સરસ પંક્તિઓ છે બંને, તેમાં ઋતુની કાવ્યાત્મક અભિવ્યક્તિ પણ છે, પણ તે શેર નથી. તેના બે કારણો છે. એક, તેની ભાષા વાતચીતની નહીં પણ પાંડિત્યની છે. બીજું, ગઝલને અપેક્ષિત ચોટ ભાષા વાતચીતની ન રહી હોવાને કારણે મોડી પડી ગઈ છે. એટલે અહીં કવિતા સિદ્ધ થાય છે પણ શેર સિદ્ધ થતો નથી. ત્યારે બીજા શેરમાં ભાષા સોસરી ઉતરે તેવી વેધક છે. એવું તે કોણ આવ્યું કે માણસો તો ઠીક, ઘરની ભીંતોય મળવા માટે પડાપડી કરવા લાગી. જીવ આવવાની વાતે મિલનની નાયકની ઉત્કટતા સચોટ રીતે અહીં અભિવ્યક્તિ પામી છે. આ શક્ય બન્યું મિજાજને કારણે, ને મિજાજ શક્ય બન્યો ભીતોને ગઝલકારે સજીવ કલ્પિત તિથી. ભીતો જો મળવા તલ પાપડ હોય તો નાયકની મિલનની તીવ્રતા કેટલી હશે તે સૂચવાયું છે અહીં. બીજું એક ઉદાહરણ, રાજેન્દ્ર શુક્લના બે શેર હું દવા દઉં છું થોડી. આમ તો કોઈ પણ કાવ્ય પ્રકાર માટે અસરકારક ભાષા અનિવાર્ય ગણાય છે, એ જ ગઝલને પણ અપેક્ષિત છે. છતાં ભાષા સિદ્ધ થવા છતાં ગઝલ સિદ્ધ થાય જ એવું ન પણ બને. રતીફ કાફિયા જાળવતી કોઈ પણ બે પંક્તિ શેર બને જ એવું ન પણ બને. બે શેર જોઈએ. દીવાનાને ક્યારે જમાનાએ માર્યો, દીવાનાને ક્યારે જમાનાએ માર્યો, જમાનાને કાયમ દીવાનાએ માર્યો. મનુભાઈ ત્રિવેદી ગાફિલની આ પંક્તિઓ છે. બીજી બે પંક્તિઓ, પ્રણય અમૃત પીનારાને મરણ દરકાર શા માટે, ડૂબ્યા છે તે તર્યા સાચા પછી ભવપાર શા માટે,
રઘુનાથ બ્રહ્મભટ્ટની આ બે પંક્તિઓ છે. આ બંને મતલબમાં એક પ્રકારની ઢંપાસ જોઈ શકાશે. એ સાચું છે કે ગુજરાતી ગઝલ પર જૂના નાટકોની વેચબાજીનો ભારે પ્રભાવ રહ્યો છે ને એમાં પ્રેક્ષકોને જડ ચમકથી આંજવા આવી ડંપાશ મરાતી પણ ખરી. અમૃત પીનારને મરણની દરકાર શું કામ હોય, કે જે ડૂબીને તર્યા હોય તેને બહુપાર સાવટ થવાનું, પણ સાંભળનારાઓ પણ જાણતા હતા કે મરણ વગર છૂટકો નથી. પણ આવી ડંપાશ ચાલી જતી હતી. બીજા મતલબમાં પણ ડંપાશ જ છે. દીવાનાને ક્યારે જમાનાએ માર્યો? અરે ભાઈ, દીવાનો એ જ જમાનાને માર્યો છે. હેલો, દીવાનાને ક્યારે જમાનાએ માર્યો? અરે ભાઈ, દીવાના એ જમાનાને નથી માર્યો, બલ્કિ દીવાનાને જમાનાએ વારંવાર માર્યો છે. હીર રાંધા, રોમિયો, જુલિયટ, સીધી પરાયા કેટલા નામ જોઈએ છે. પણ અહીં વાત જુદી કેવી છે કે આ ઉદાહરણો ગઝલકારનો મિજાજ દર્શાવે છે. ગઝલનો મિજાજ ને ગઝલકારોના મિજાજ બે જુદી બાબતો છે. ગઝલનો મિજાજ ગઝલકાર પર જ આધારિત છે, પણ તેને ગઝલકારના મિજાજ ઉપરાંત બીજું વિશેષ પણ અપેક્ષિત છે. ગઝલકાર વગર ગઝલનો મિજાજ અશક્ય છે. પણ જોવાનું એ રહે કે ગઝલકારના મિજાજને નામે ગઝલનો મિજાજ પ્રગટવાનો ન રહી જાય. જેમાં ગઝલકારનો ને ગઝલનો મિજાજ પ્રગટ થતા હોય એવા થોડા ઉદાહરણો આ રહ્યા. થોડા ઉદાહરણો કહું છું, એના વિશે વાત નહીં કરું, કે ત્વચાથી એવો ઢંકાઈ ગયો છું, હું ખુદ મારાથી સંતાઈ ગયો છું. તમારે પૂછવું જ ના પડે, ક્લિયર કટ ખબર પડે કે આ ઉત્તમ વાત છે. શૂન્યતા વેચાઈ ગઈ બે ભાગમાં, એક મારામાં અને એક આભમાં. હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું, આ રસ્તો, આ ચાબુક ને વાસો ઉઘાડ્યો. નયનનો શેર છે. કહો દુશ્મન ને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવીશ. ને ઉભા છીએ તકતાના પીળા પ્રકાશે, પડી પણ ગયા તો અભિનય ગણાશે. ગણી લઈ વાળા, આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહુમ પણ, મારા પડછાયા પડે પણ કેમ ટૂંકા થઈ ગયા. ભગવતી કુમાર શર્મા. ચીંદ આખું વિશ્વ તું એને રમેશ, જેને સરનામું રપાનું જોઈએ. બીજા કાવ્ય પ્રકારો કરતા ગઝલમાં શું વિશેષ છે તે ઉપરના શેર જોઈશું તો સમજાશે. સોનેટની છેલ્લી બે પંક્તિઓની ચમત્કૃતિને બાદ કરતા બીજા કોઈ કાવ્ય પ્રકારમાં ચોટ ચમત્કૃતિ કે અણધાર્યો ભાવ પડતો અનિવાર્ય નથી, જ્યારે ગઝલમાં તે અનિવાર્ય છે. અહીં જોઈ શકાશે કે રમેશ પારેખે પોતાનું સરનામું શેરી, પરવું કે નગરમાં ન આપ્યું, પણ તેણે સાવ અણધારી રીતે પોતાનું સરનામું પૂછનારને આખું જગત ચીંધ્યું ને એ રીતે પોતાની કવિ તરીકેની વૈશ્વિકતા સિદ્ધ કરી. કોઈ પણ સારો ગઝલકાર ભાવકને પરિચિત સંદર્ભ લઈને શેરમાં વાત માંડે છે ને પછી સાવ અણધારી વાતથી તે શેર પૂરો કરે છે. એ બધું એટલી ઝડપથી થતું હોય છે કે ભાવક કંઈ વિચારે પહેલાં તે સીધો પરિણામ પર મુકાય છે. શૂન્યતાના ભાગ પડે ન પડે, પણ મનોજ ખંડેરિયા પાડે છે. કેવી રીતે? તો કે એક ભાગ આભમાં ગયો ને બીજો કવિના હૃદય રહી ગયો. કહેવું એ છે કે ગઝલકાર આકાશ જેટલી એકલતા ભોગવી રહ્યો છે ને તે સૂચવવા તેણે અસીમ આકાશ પર નજર દોડાવી. આપણે સૂર્યનું ચિત્ર સાત ઘોડાના રથવાળું જોયું છે, તેમાં દસમસ્તા સાત ઘોડા જે રીતે દોડે છે એ ભાગ્ય ઘોડાગાડીના ઘોડાને મળ્યું છે. એ તો ચાબુક ખાઈ ખાઈને જ મરિયલ મરિયલ દોડે છે. જાણે આઠમો અશ્વ છૂટો પડ્યો
ને ઘોડાગાડી એ જોતરાઈ ગયો. નયન દેસાઈ એ ઘોડાનું વાસ્તવિક ચિત્ર આપીને ટોચ સાધી શેરમાં ચમત્કૃતિ સહજ સાધ્ય નથી. ગઝલકારનું જીવનનું ઊંડાણ, તેના અનુભવો ને તેને વ્યક્ત કરનારી લક્ષ્યવેધી ભાષા ને શબ્દોનું વિધવિધ અર્થસૂચક ભંડોળ ચમત્કૃતિની શક્યતાઓ વધારે છે. આ બધા પછી ગઝલનો મિજાજ વિશે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવાનું મુશ્કેલ બને. કંઈક પ્રયત્નો આવો હોઈ શકે કે ગઝલનો મિજાજ એટલે ગઝલમાં અંતર્નિહિત એવું પ્રાણતત્વ જે ગઝલકારના તાદાત્મ્યપૂર્ણ તાટસ્થ્યને લીધે નાવીન્યપૂર્ણ વિશિષ્ટ અભિવ્યક્તિ સાથે ને વીજ ઝબકાર જેવી ચમત્કૃતિ તરફ લઈ જનારી ભૂમિકા બને. આ વ્યાખ્યા સુધારણા માટે ખુલ્લી છે, એટલે એટલું સમજાય છે કે ગઝલમાં ચમત્કૃતિ સિદ્ધ કરવી સરળ નથી. ક્યારેક ઓછી જાણકારી, ઓછી શાબ્દિક ક્ષમતા, ગેરસમજ, અર્થહીન તર્ક વગેરે શેરને હાનિ પણ પહોંચાડે છે. બે ત્રણ ઉદાહરણો. સાહિલ ઘડી કે બે ઘડી આ ખોયું હવે, સાહિલ ઘડી કે બે ઘડી આ ખોયું હવે, મક્તાનો શેર બોલે છે શરીરની ગઝલ. ગઝલકાર પોતાનું નામ સાંકળે એ શેર મક્તા છે, જે પૂરી ગઝલ નથી પણ ગઝલનો અંશ છે. એ મક્તા ગઝલ બોલે તો તેનો અર્થ શું કરવો? ન વિશ્વાસ કર શબ્દનો કોઈ કાળે, હજી ઝેર છે સાપની કાંચળીમાં. હવે ગઝલકાર મિત્રને કેમ સમજાવું કે ઝેર સાપમાં હોય તેની કાંચળીમાં નહીં? પણ ઓછી જાણકારી ઘણી વખત આવી ગરબડો કરાવે છે. બેફામનો એક શેર જોઈએ, એટલે માટે હું રહીશનો આભાર માનું કે એને મને કાલે એક શેરની પંક્તિ કહી તો હું આખો દિવસ ફાફા મારી મરી ગયો. બેફામનો શેર છે કે છૂટ્યો ત્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયા બેફામ, હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી. અહીં શાયરને એ પૂછવાનું થાય કે સાહેબ, કફનમાંથી કોઈએ હવા આવવા દીધી હોત તો મરનાર બેઠો થયો હોત? તો આ દાજ દુનિયા પર કરવાનું કોઈ કારણ ખરું? આટલા પછી સમજી શકાશે કે એક નકશીખ ઉત્તમ ગઝલ ખૂબ જ મુશ્કેલ બાબત છે ને અન્ય કાવ્ય પ્રકારો કરતાં તે કોઈ રીતે ઉતરતી નથી. આ બધું છતાં ગુજરાતી ગઝલે બીજી કોઈ પણ ભાષા કરતાં વધારે કાઠો કાઢ્યો છે ને એવા ઉત્તમ ગઝલકારો ગુજરાતીમાં આપ્યા છે કે ઉન્નત મસ્તકે ટકી શકે તેમ છે. એ આનંદદાયક ઘટનાની નોંધ લઈને હું મારું વક્તવ્ય પૂરું કરું. એટલે આમ રવિન્દ્રભાઈ જેવી અપેક્ષા તેવું જ વખતે આવ્યું, પણ એટલે મારી એવી છાપ પડી કે મેં કહ્યું આગળ કે નકારનો માણસ છે. આ વાંચવા એવું લાગે કે ગુજરાતી ગઝલમાં ભાષા વિશે કંઈક કામ જ નથી થયું. મનોહરલાલ ચોકસીને વ્યાખ્યાન મારા બાકી છે. રવિન્દ્રનો વિનંતી કરું કે હવે આ જે ભાષાચરમાં થયું છે પોઝિટિવ ને જે ઉત્તમ છે તેને વિશે વાત કરે. રવિન્દ્રની જે અંદર શૈલીમાં સરસ વાત થઈ એની છે, બહુ સરસ રીતે. એટલે આપણે આમ ખ્યાલ પણ જઈને રહીશની શેરોને ઉઘાડી આપ્યા. મહેશે પોતાના ચિત્ર હેમંતભાઈ કામ કર્યું પણ સરસ આખો દિવસ આખો આખી આપણી અજય બેઠક સરસ ગઈ. આવતીકાલે 13 ઓગસ્ટ એમાં બકુલેશ દેસાઈ ગઝલની સ્વરૂપ ગત સિદ્ધિ અને મર્યાદા ઉપર વ્યક્ત આપશે. એ પણ કાલે રવિન્દ્ર જેવું જ વ્યાખ્યાન મળશે. છોડીને આવતું રાજેશ વ્યાસ મિસ્કીની નો સંગ્રહનો આસ્વાદ કિરણસિંહ ચૌહાણ કરાવશે. લલિત ત્રિવેદીનો અંદર બહાર એકાકાર એ પણ અશ્વિન દેસાઈ બોલશે. અને કિરણસિંહ ચૌહાણનો સ્વર્ણોત્સવ વિશે પ્રેમ સંદેશા બોલશે. આપ સૌ કાલે પાછળ હશો. આપ સૌનો આભાર.